दीपम विनेयम श्री पुरुषोत्तमं मुनिवरैर् वेदादि कीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा श्री सहजानंदाय नमो नमः। शक्षरपुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। भगवान स्वामीनारायणना वन विचरणनी अंदर आपणे नेपाळनी भूमिमां भगवान स्वामीनारायणनुं विचरण सांभळी रह्या छीए। नेपाळनी अंदर भगवान स्वामीनारायणने जुदा जुदा राजाओ मळे छे। एमानो एक राजा के जेने हठ योग सिद्ध करेलो एनी कथा सांभळी, बीजा महादत्त सेन राजा एनी कथा पण सांभळी, अने त्रीजा मातारीपुरना जे सुवर्ण सिद्धिनी पाछळ पागल बनेला राजा एनी कथा सांभळी। आगळ हवे एक चौथा राजानी कथा आवशे। पूर्वे आपणे हवे जोयुं के सुवर्ण सिद्धि वाळो जे राजा एने एक गुरु राखेला, अने ए गुरु भणरामां रहता, चार दिवस बार महीने बाहर निकले त्यारे फलाहार करे, बाकी तो एमने में ज पड्या रहे। त्यारे नीलकंठ वर्णीए ये जयरे बाहर निकले त्यारे हमेशा थतो मेळो बंद करावीने कहू के जो आ गुरु छे ए कई आहार करे एवं बने नहीं, अने ए वखते बहार निकले त्यारे जोजो। अने बहार आव्या अने कोई माणसो जोया नहीं एटले एने धक्को लाग्यो अने मरी गया। एटले नीलकंठ वर्णे कहू के ए मानथी जीवता हता, एटले घणा बधा मानथी जीवता होय छे, એટલે જીવનની અંદર અહંકાર હોય, લોકેશણા હોય, લોકો મારી વાહ વાહ કરે, મને વખાણે, એના માટે આ બધા પ્રયત્નો હંમેશા કર્યા જ કરતા હોય છે, કર્યા જ કરતા હોય છે। ભગવાન ભજવાની પ્રવૃત્તિ બાજુમાં જ રહી જાય અને હું કેમ આગળ આવું, મને કેમ વખાણે, મારું કેમ બધું, મારું બધું આગળ આવે, હું કંઈ દાન કરું એ કંઈ મારું જાહેરાત થાય, હું કંઈક લેખ લખું એ મારો છપાય, હું કંઈ સંગીત મારું બહાર આવે, મારી કંઈ કેસેટ આવે, કંઈ ને કંઈ કંઈ ને કંઈ માન કે બસ મારું જ, હું જ બરોબર, બસ મારા સિવાય બીજું કોઈ છે જ નહીં, હું આ બધું સેવા કરું એટલે મારું જ નામ બરોબર રહેવું જોઈએ, હું આ પ્રમાણે કંઈક બીજું ત્રીજું કરું, એને પોતાનું જ હોય, સત્સંગની સાથે કઈ લેવા દેવા હોય નહીં। અરે ભગવાન સ્વામિનારાયણ કે પ્રમુખ સ્વામી સાથે પણ કઈ લેવા દેવા ભક્તોને હોતી નથી, બસ મને આગળ કરો, મને આગળ બેહાડો, મને બધી રીતે બધે જ આગળ લઈ લો, એટલે સત્સંગ સર્વોપરી। અને એમાં જરા ધક્કો વાગ્યો ગયો એને સત્સંગ જાણે હતો જ નહીં, એવું થઈને ઉભું રહે અલૈયા ખાચર નહીં જવું, એટલે આ દશા ન થાય એટલા માટે આ બધા આખ્યાનો આપણે સાંભળવાના, નહી તો સત્સંગમાં ધક્કો લાગી જાય, એવો મોટો ધક્કો લાગી જાય કે બધું કર્યું કારવેલું આખું બધું ધૂળમાં જ ઉતરે, મૂળ કારણ માન હોય બીજું કઈ નહીં, કે બસ આ મને જરા મારું માન ભંગ થયું, આમાં રાજા પેલા ને એ જ થયું ને કે જયારે થયું માન નું ભંગ ત્યારે થયો કાયાનો, તરત જ ખલાસ થઈ ગયો, તરત જ ઉડી ગયો। એટલે આવું માન આપણું જ્યાં સુધી પ્રમુખ સ્વામી સાચવતા હોય ત્યાં સુધી ઘણી વખત આપણને લાગે કે સત્સંગમાં મજા આવે છે, પણ જરા કોઈ ટકોરો વાગે ત્યારે ખબર પડે કે આપણે સત્સંગમાં ક્યાં છીએ। એટલે જેને અતિ ખપ હોય, અતિ મોક્ષનો ખપ હોય, અને આ પ્રમુખ સ્વામી સિવાય દુનિયામાં કોઈ મારો મોક્ષનો કરનાર નથી એવી પાકી દ્રઢતા હોય ને, અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજેલો હોય તો એ સત્સંગમાં નભે। જેમ અહીંયા આગળ બાજુમાં ભીમનાથ છે પોલાર પર પાસે, અને ત્યાં દુષ્કાળ પડતો ત્યારે એ વખતે એક બારી છે, ત્યાંથી ગૌનું થોલું એક એક ડંકો ત્યાંનો બાવો આપતો, હવે એ વખતે એટલો બધો રાકાઓનો ધસારો થાય ભયંકર, એટલે બાવો કંટાળે કે અરે હું પછી લાઈનમાં ના આવે, બધા ઉપર જ પડે, એટલે પેલો કંટાળે મારે ધક્કો, એટલે પછી એ બધા રવડતા રવડતા નદીના રેતમાં પડે અને પાછા કપડા ખંખેરીને પાછા ત્યાં ત્યાં આવે। એમને ખબર છે કે આ બળબળતા દુકાળની અંદર એક ડંકો જે ઘઉંનું થૂલું આ બારી સિવાય બીજી કોઈ જગ્યાએ મળતું નથી, કોઈ જાય કે નિર્માની પણ રહે જ કે ના રે, નિર્માની પણ ઓટોમેટિક આવી જાય, એવી રીતે આપણે એમ સમજીએ કે મોક્ષનું થૂલું આ સ્વામીની બારી સિવાય બીજી કોઈ જગ્યાએ નથી, તો પછી થઈ ગરીબ બને ઘર જવાન, શિષ્ય થઈ રહે સર્વાના રે, મેલી મોટપને માન, ત્યાગ કરે તન ઘરવાનો રે। આ બધું જયારે કરીએ ત્યારે સમજવું સત્સંગનો આપણને ખપ છે। બાકી તમે જુઓ કે કેટલા બધા નિર્માની પણ વર્તા હોય છે બધા આ પોલિટિક્સમાં, હું બેહી જઉં, હું બેહી જઉં, બધી પ્રકારના માન મૂકે, એ લૌકિક પ્રાપ્તિ બીજું કશું નહીં,
परंतु आ तो अलौकिक प्राप्ति छे अने आवा पुरुष नो महिमा समझाया होय जेम श्रीजी महाराजे लोयाना 17માં કહ્યું કે જેમ મુંબઈ નો ગવર્નર હોય અને ખુરશી નાખીને બેઠો હોય અને આપણને બાજુમાં ખુરશી ના નાખી દે તો કઈ ધોખો થાય જાણો થાય એને એમ થાય ઓહો તો મુલક નો પાસા છે અને હું તો એની આગળ કઈ નથી એમ સમજીને બિચારો જ્યાં ઉભો હોય ત્યાંથી દર્શન કરી જતો રહે. પૂછાય ને ચા પાણી નું પૂછે કે ભાઈ તમે આવ્યા છો ઓહો હો હો ઠેઠ હાળીનપુર થી આવ્યા અને આપણે હું ઠેઠ મુંબઈ આવ્યો મને ચા નું ન પૂછ્યું ગવર્નર સાહેબે આ કેવું કહેવાય. એવો કોઈ દિવસ વિચાર ભૂલમાં આવે છે? આવે જ નહીં કે સમજીએ કે ભાઈ મુલક નો પાસા છે એમાં આપણે એમાં હું એની આગળ ગણતરીમાં આવીએ. એવી રીતનું મનમાં રહ્યા કરે ત્યારે આપણે અહીં આગળ જયારે આપણને ઉતારો ન મળે હરખું બેહવાન ન મળ્યું કોઈ આગળ પાછળ કર્યા પાછા બે જાવ ક્યાં ગોઠવાઈ ગયા ના અંતે બીજું થાય એટલે આપણને તરત ખોટું લાગી જાય તરત જ. પણ જો મહિમા સમજાયો હોય તો ખોટું લાગવાનો પ્રસંગ જ ન થાય. એટલે આ મહિમા ની ખુમારી ચડાવવી. એટલે અહીં આગળ પણ શ્રીજી મહારાજ એ બતાવે છે કે ઘણા બધા સાધુ આટલું બધું કષ્ટ સહન કરે શેના માટે? માન માટે, કે મારું બધા આમ જોવે અને મારી વાહવા થાય એમાં કેટલો બિચારો તણાઈ ગયો ખાધા પીધા વગર પડ્યો લેવા દેવા વગરનો. એટલે એવી પરિસ્થિતિ થતી હોય છે એટલે જીવનમાં અહમ ભાવ આપણને બહુ દુઃખી કરતો હોય છે. એટલે એ મહારાજે એ આખ્યાન દ્વારા સમજાવ્યું અને પછી ત્યાંથી મહારાજ આગળ ચાલેલા છે. હવે બુટોલ પત્તન થી આગળ જાય છે અરે આ માતારીપુર થી આગળ જાય છે અને હવે પોખરા જવું છે એમને. એ પોખરાનો માર્ગ વિકટ છે અને ખૂબ જંગલ થી માર્ગ આખો છવાયેલો. એટલે મહારાજ એક ઝાડી ની અંદર ચાલે છે જે માનવીનું પગેરું કાઢવું પણ મુશ્કેલ. હવે એમાં મહારાજ હવે ચાલી રહ્યા છે. એનું કારણ એ છે, રસ્તો લીધેલો છે કે એક યોગી ત્યાં હવે સુષુમ્ના જાગ્રત કરીને હવે એ મહારાજ ની રાહ જોઈ રહેલા છે અને મહારાજના દર્શનને ઝંખતા હતા. એટલે મહારાજ એ રસ્તે હવે પહોંચેલા છે અને એ સમયની અંદર એમણે જુઓ સુષુમ્ના તો એમની જાગૃત થઈ ચૂકેલી અને અરચી માર્ગે જઈને અક્ષરધામમાં એમણે જવું છે, પરંતુ એમને ભગવાનના પ્રગટના દર્શન વગર એ કઈ અટકતું હતું. એટલે મહારાજ એ જંગલમાં પહોંચે છે અને ત્યાં એક ગોપાળ જોગીનો એમને યોગ થાય છે અને જટાધારી પાસે કોપીન જીર્ણ આચ્છાદન મૃગ ચર્મ અને જેવી તૂટેલી ફૂટ બેવી એક ઝૂંપડી હતી અને ત્યાં હંમેશા ગીતાનો પાઠ કરતા કૃષ્ણનું ભજન કરતા અને દૂરથી જયારે નીલકંઠ વર્ણીને આવતા જોયા એ પણ દોટ મૂકીને સામે ગયા અને એ સમયમાં બંને એકબીજાને ભેટેલા છે અને આનંદ આનંદ થઈ ગયો ગોપાળ યોગીને કે હો હો કે આજે આ મારો સમય આ બધો સાર્થક થયો. 1851 કાર્તિક માસની આસપાસનો આ સમય છે અને જયારે બંનેની આંખમાં આંસુ આવી ગયા અને એ વખત ગોપાળ યોગી કહે છે કે મારા ભગવાન તમે તો મને બહુ જ રાહ જોડાવી. અને એ મહારાજ કહે છે તમારા જેવા યોગીઓનો એ ગોતતો ગોતતો હું વન પર્વત ઝાડીઓમાં ફરતો ફરતો અહીં સુધી આવેલો છું. જુઓ મહારાજની કેવી કૃપા કે મુમુક્ષુઓને ગોતવા નીકળ્યા. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું છે કે પહેલાના સમયમાં મુમુક્ષુઓ ભગવાનને ગોતવા માટે જતા, હિમાલયમાં જાય, ગિરનારમાં જાય, ભાતા બાંધી બાંધીને. હવે આવ્યા તો આવ્યા, નહીં તો ગયા, કારણ કે રસ્તા બહુ વિકટ હતા. અત્યારે જેમ ઠેઠ બદ્રીનાથના દરવાજા સુધી મોટર જાય અને ગંગોત્રીના મંદિર સુધી મોટર જાય એવું બધું કશું નહોતું, પરંતુ એ વખત તો બહુ વિકટ રસ્તા હતા. અને સમજો કે વિદાય આપે ને યાત્રા, ચારધામની યાત્રા કરવા, એટલે સમજો આવ્યો ને તો ઉપડી ગયો સમજવાનો, કારણ કે રોજ કાગળ ન આવે પછી. એટલે એવી પરિસ્થિતિ એ જમાનામાં હતી ત્યારે શ્રીજી મહારાજ એ વખતે નીકળેલા છે. એટલે કે પહેલાના સમયમાં મુમુક્ષુઓ ભગવાનને ગોતવા જતા અને અત્યારે ભગવાન મુમુક્ષુઓને ગોતવા માટે જાય છે. કેટલી બધી દયા કહેવાય કે એને ગોતતા ગોતતા ત્યાં પહોંચી ગયા. કેટલી બધી દયા કહેવાય જેમ રામ ભગવાન શબરીને ગોતતા ગોતતા ઠેઠ પંપા સરોવર સુધી પહોંચી ગયા, કારણ કે ભગવાનનું ભજન કરતી હતી. એટલે ભગવાન એને ભગવાનને કાગળ કે તાર ટપાલ કશું કર્યું નહોતું, સરનામું નહોતું મોકલ્યું, રૂટ નહોતો મોકલ્યો, આમથી આમ આવજો પછી આમ જશો પછી ડાબી હાથ જજો પછી જમણા હાથ જજો, કશું નહોતું કર્યું. પણ સરોવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ, એક દિન આવશે જરૂર મારા અંતરના આરામ. એને એવી ભાવના હતી કે એક દિવસ ચોક્કસ ભગવાન આવશે જ. એવી ભાવના ગોપાળ યોગીને પણ પ્રાણ રાખી મૂકેલા. એને ખબર હતી કે એક દિવસ ભગવાન પ્રત્યક્ષ દર્શન દેવા માટે જરૂર આવશે જ, એવી પ્રકારનો વિશ્વાસ. એટલે આ વિશ્વાસ બહુ મોટી વાત છે કે એટલે ભગવાન પોતે પહોંચતા હોય છે. તો મુમુક્ષુઓને ગોતવા માટે ભગવાન પોતે જાય છે, જેમ ધૂળ ધોયા ધૂળમાંથી હોનું કાઢતા હોય છે. એ આટલી બધી વસ્તીની અંદરથી ભગવાન મુમુક્ષુઓને ઝાડી ઝાંખરામાંથી પણ ગોતિ કાઢતા હોય છે. કેટલી બધી ભગવાનની દયા અને કરુણા કહેવાય કે આપણને ગોતવા માટે પોતે નીકળેલા છે. મુમુક્ષુઓને ગોતવા માટે ક્યાં ક્યાં પડ્યા છે, ક્યાં ક્યાં પડ્યા છે, આ દયા કહેવાય. એટલે અહીં આગળ ગોપાળ યોગીને
भगवान आओ आ लाभ आप जो श्रोता श्रोता त्या पहुंची गया। अपने कल्पना ही ना आवे कि केवो प्रेम होय छे। एक वक्त मने याद छे के प्रमुख स्वामी महाराज जयरे अमेरिका में गयेला अने ए समय नी अंदर अपना जे निर्माण स्वामी छे ना एक भाई छे। हवे ए कंईक ठेठ एलएमआ ने बाजू रहे अने स्वामी एने गोतता था क्यारना, कारण के सत्संग में आवतो ओछो थई गयेलो। एटले स्वामी एने मळ्या ने कह्युं के लया तने गोतवा मां तो अमे आखो अमेरिका खंड डोळी नाख्यो, आ महंत तू मळ्यो। हवे एक मुमुक्षु ऊपर एमने प्रेम होय छे। बाकी तो बता कितना मनुष्य विश्व में फरता हुआ है छे। एले जम अंग्रेजी में कहे ने वी आर चोजन वंस, अपने भगवान ना एने कहवा एने पसंद करायेला छे अपने, के एने भगवान आ लाभ आपता हुआ छे। जम जीसस कहे छे दिस आर माय मार्क स्टिक, एले जम पेला घेटा हुआ एनी पर आम चौकड़ी मारी ने एनी पर निशानी करेली हुआ एले ओळखाई जाए। एवी रीते भगवान आवा भक्तों ने गोतता गोतता आवी रीते आवी जता हुआ छे। એજ ઓળખે, બીજાને તો ઓળખી શકાતા નથી। એટલે આવા કેટલા બધા ભક્તોને શોધતા શોધતા મહારાજ સ્વામી અને ગુરુ પરંપરા ક્યાંના ક્યાં સુધી આ બધા જતા હોય છે। લંડનમાં, અમેરિકાના, આફ્રિકામાં આપણને ખબર ના હોય ક્યાં ક્યાં મુમુક્ષુઓ પડ્યા હોય, પણ એમને યોગ થઈ જાય અને પ્રથમ દર્શને એને લગ્ન લાગી જાય તો આપણે સમજવું કે એને પૂર્વનો સંસ્કાર હશે। એવું સ્વામીએ વાતમાં લખ્યું કે જયારે દર્શન થઈ જાય, જેમ કે છે જાગા સ્વામીએ કહ્યું છે કે જે આમ ઘણાને તરત જ થઈ જાય, ત્યારે સ્વામી કહેતા કે આ બ્રહ્મ વિદ્યા જે મેં વસ્તુઓને ભણાવેલી એ મહિલા હશે। એટલે એવાય આપણને અનુભવ થાય છે કે કોઈકને તો તરત જ નિષ્ઠા બેસી જાય, દ્રઢતા થઈ જાય, બધું એક જ ધડાકે થઈ જાય। અમે આ ન્યુઝીલેન્ડની અંદર ગયેલા 1992માં, હવે એ વખત ત્યાં જીતુભાઈ પટેલ છે, આપણને કે બહુ પરિચય નહીં કઈ નહીં એ વખત તો, પણ જયારે 1994માં જયારે ડોક્ટર સ્વામી ફરી ગયા ત્યારે જીતુભાઈને ડોક્ટર સ્વામીનો યોગ થયો। એમણે પ્રમુખ સ્વામીના દર્શન કરેલા જ નહીં, અને એ પૂર્વે તો બાળ મંડળ શરૂ થઈ ગયું, યુવક મંડળ શરૂ થઈ ગયું, મહિલા મંડળ શરૂ થઈ ગયું, ત્યાં આગળ બધું જબરજસ્ત સત્સંગ જોરમાં શરૂ થઈ ગયો। અને જયારે સ્વામી પાસે 96 એમણે એક વર્ષ પછી ગયા ત્યારે તો આપણને એમ લાગે જાણે કેટલા બધા જૂના સત્સંગી હોય ને, એવું આપણને લાગે કે એને નિષ્ઠા દ્રઢતા બધું જ બરોબર થઈ ગયું, આપણને કલ્પનામાં ના આવે। હવે સિંગાપુરની અંદર ગયેલા, હવે ત્યાં રઘુરાજ ઝાલા, હવે એ તો ત્યાં જન્મીને મોટા થયેલા, હવે એને તો બહુ કઈ ખબર જ નહીં સત્સંગનું, કશું બેકગ્રાઉન્ડ નહીં, પણ પ્રમુખ સ્વામી 1984માં ગયા અને જે એને લગ્ન લાગી ગઈ આપણા ધીરુભાઈ દિલાવરસિંહજીના દીકરી સાથે એમના લગ્ન થયા, એ સત્સંગી દીકરી, અને પેલા ને કોણ જાણે એવો પૂર્વનો સંસ્કાર એવો જામી ગયો કે અત્યારે બીજા દેશમાં સત્સંગ કરાવવા જાય, ઠેઠ સિંગાપુરથી મલેશિયા દર મહિને જાય। હવે આપણને તિલક ચાંદલો આપશે, થાળ, બધું અપ ટુ ડેટ। હવે એનું ગુજરાતી નથી આવડતું હરખું, પણ આવા કંઈક એવા પૂર્વ ના આવે કે એમને ગોતવા માટે સ્વામી ત્યાં પહોંચાડે, આપણને ખબર ના પડે કે આટલે બધે દૂર સ્વામી શું કામ જતા હશે, કેવા કેવા મુમુક્ષો કંઈક ખૂણે ખાંચરે પડેલા હોય, આપણને એનો આનંદ થઈ જાય કે જાણે જૂના સત્સંગી હોય એવા એ બધા લાગે। એટલે અહીં આગળ પણ કેટલા બધા દૂર, આપણે તો આ તો હિન્દુસ્તાનને નેપાળની ભૂમિ છે, પણ સ્વામી તો કેટલી બધી ભૂમિઓ ભમા ફરે છે, ઓહો બધા 45 દેશની ભૂમિની અંદર કોઈ ને કોઈ મુમુક્ષો દૂર 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 દેશની અંદર આમ પડ્યા હોય। આપ જુઓ કે એક ઠેઠ વેસ્ટ ઇન્ડિઝની અંદર એક દોણજાના એક મારી ભક્ત હતા બેન, લલિતબેન, હવે એમના મનમાં બહુ ઈચ્છા કે પ્રમુખ સ્વામી આવ્યો તો સારું, તો સ્વામી ઠેઠ ત્યાં સુધી પહોંચી ગયા ગોતતા ગોતતા, અને એમના ત્યાં 10 દિવસ રહ્યા, લગભગ 67 હરિભક્તોનો સંઘ લઈને ન્યુયોર્કથી। એટલે આવા આવા ભક્તો આપણને ખ્યાલ ના હોય અને લાભ લઈ લેતા હોય છે, એટલે એવા એવા આ બધા પ્રસંગો બનતા હોય છે। તો અહીંયા આગળ પણ આ ગોપાળ યોગી એની પાસે હવે ભગવાન અષ્ટાંગ યોગ શીખે છે, તો ભગવાનને શું શીખવાનું હોય, પરંતુ એક પ્રકારનો એક આ લૌકિક રીત બતાવે છે, અને એમણે પછી આ બધા હઠ યોગની ક્રિયાઓ, રાજયોગ બધું શીખવાડ્યું, અને પછી તો ઘણો આનંદ થયો। એ વખતે ત્યાં આવે એવું હતું કે ગોવાળાના ગાયોના વાડા હતા, અને બધા જંગલી જાનવરો વાઘ સિંહ છે ને બધા ગોવાળાના વાડામાંથી ગાયોને ખાઈ જતા, ઉપાડી જતા વાછડા ને એવું બધું, અને એટલે એને બહુ દુખી હતા। એટલે એમણે વર્ણીને આ વાત કરી, એટલે વર્ણી કે કઈ વાંધો નહીં, એ ગોપાળ યોગીનો એક શંખ હતો મોટો જબરો વૃકોદર શંખ, એ લઈને ભગવાને જોશથી વગાડ્યો અને એનો નાદ બધે સંભળાયો અને જંગલી પ્રાણીઓ બધા ચાલ્યા ગયા અને ગોવાળો બહુ સુખી થઈ ગયા, નિર્ભય બની ગયા, અને હવે ગોપાળ યોગી પાસે મહારાજ રહે છે, એમને અનંત આનંદ થયેલો છે। હવે આજ આ પ્રદેશ એટલો બધો જંગલી પ્રદેશ છે, કહીં આગળ તો ઠેઠ ગંગાના પ્રદેશ સુધી વાઘ, ચિત્તા, ગેંડા અને એની વસ્તી ઘણી હોય છે, અને વરસાદ પણ ઘણો અને જંગલ પણ ગીચ, માણસો બહુ નહીવત હોય એવું તો હિમાલયા એ જર્ની ટુ નેપાળ નામના પુસ્તકની અંદર આ બધું જણાવેલું છે। એટલે હવે વર્ણીએ
गोपाल योगी ने हवे आ प्रमाणे हवे तो पोते शिष्य तरीके हता, कारण के एनी पासे थी अष्टांग योग शीखता हता। हवे आ तो नवाई जेवू हतु, पण पछी तो हवे एमणे कह्युं के हवे तमारो अष्टांग योग पूर्ण थयो, हवे अष्टांग योग नी अंतिम सिद्धि शुं रहे छे ए हवे वर्णी ने आ गुरु ने समजावानुं हतुं। हवे शिष्य गुरु बनी जाय छे एटले गोपाल योगी ने ए पण समजवुं हतुं। वर्णी एमणे कह्युं के अष्टांग योग नुं फळ छे ए निर्विकल्प समाधि छे, અને જો વૃત્તિઓ જો અનુલોમ થાય તો વિઘ્ન આવે, પરંતુ જો આત્માની બ્રહ્મ સાથે એકતા કરી અને પરમાત્માની ભક્તિ કરીએ તો કોઈ દિવસે આ વૃત્તિઓ પાછી વળે નહીં અને શુદ્ધ ગુણાતી સ્થિતિ થઈ જાય। અને આ છેલ્લું જ્ઞાન એમને આપવાનું હતું, અને એ વખતે બધું જ્ઞાન વર્ણીએ ગુરુને આપી અરે આપી દીધું ગોપાલ યોગીને। ગોપાલ યોગી બહુ ખુશ થઈ ગયા। એમની પાસે એક પંચરત્નોનો ગુટકો હતો, જો મહારાજનો ગુટકો તો પાણીમાં તળાઈ ગયો પહેલા જ દાડે, કથા જે સાંભળતા હશે ખ્યાલ હશે, પહેલા દિવસ પાણીમાં તળાઈ ગયેલો, સરજુમાં પેલા અસુરે નાખ્યા ત્યારથી। પછી આ ગુટકો એમને પ્રાપ્ત થયો પંચરત્નનો, એટલે જેની અંદર ગીતા ઉપનિષદ ભાગવત બધાના સાર રૂપ એવો ગુટકો હતો। હવે એ ગુટકો એમણે વર્ણીને આપી દીધો, અને એ ગુટકો પછી તો વર્ણીએ મુક્તાનંદ સ્વામીને આપેલો, મુક્તાનંદ સ્વામીએ રઘુવીરજી આચાર્યશ્રીને આપેલો, અને અત્યારે વડતાલમાં અક્ષરભુવનમાં પેલો પહેલો માળ છે નીચેથી ઉપર, ત્યાં એ ગુટકો એક ઘોડી ઉપર મૂકેલો છે, આ બધા દર્શન કરતા હશો। એટલે આ પ્રમાણે આવું એમને ભેટ આપી દીધી, અને થોડા વખતમાં તરત જ એમણે દેહનો ત્યાગ કરી દીધો। વર્ણીએ બધી એમની ક્રિયા કરી દીધી, નીલકંઠ વર્ણીએ, એના મોટા ભાગ્યને કે ભગવાન એકલા જ હતા, એ આખી બધી ક્રિયા કરી। લગભગ 12 મહિના નીલકંઠ વર્ણી એમની ભેગા રહેલા, એટલે નેપાળના 2.5-3 વર્ષ થાય છે ને આવી રીતે, 12 મહિના તો એમની ભેગા રહેલા। અને ત્યાર પછી 1852 ના કારતક માસ ની અંદર એ નીકળી ગયેલા ત્યાંથી, અને હવે મહારાજ આગળ જવાની તૈયારી કરે છે, ત્યારે આપણને એમાંથી થોડો ખ્યાલ આવ્યો કે ભગવાન સ્વામિનારાયણે આ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો। હવે અષ્ટાંગ યોગ તો પોતાને તો ભગવાન જ છે, એમાં તો બીજું કશું હોય નહીં, પણ યોગનું લક્ષણ એ છે, મેં થોડા વખત પહેલા બતાવેલું, યોગ કર્મસુ કૌશલમ, બીજું યોગનું લક્ષણ પણ એવું કહેવાય છે કે સમત્વમ યોગ યુચ્યતે, કે જયારે યોગ એટલે શું, આપણે નાડી પ્રાણ સંકેલીને ઉપર બધું ચડાવવું બહુ મુશ્કેલ છે આપણા માટે, પરંતુ સમત્વમ ગીતામાં કહ્યું યોગ યુચ્યતે, એટલે સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને કરીશ જતન હતી, કે આપણે સુખ અને દુઃખમાં એકતા રાખવાની, આ યોગ આપણે શીખવાનો। બીજો યોગ આપણે ન ફાવે તો આટલો તો શીખી શકાય કે માન અપમાન ની અંદર આપણે એકતા, એમાં જરાય ફેરફાર થવો જોઈએ નહીં। એટલે ગમે એવા પ્રસંગો હોય એની અંદર આપણે મનમાં હાલક ડોલક થવી જોઈએ નહીં। પ્રમુખ સ્વામીના ઘણા પ્રસંગો થોડા દિવસ પહેલા મેં બધા કહેલા છે, એટલે એમને ઘણા માન અને અપમાનના પ્રસંગો પણ અમે જોયા। એક બાજુ સુવર્ણ તુલા સાંજે એક ભાઈ આવીને સ્વામીને જરા કઈ 2 શબ્દો બોલી ગયા, એમના મનમાં કોઈ આગું પાછું નહીં, એમની તુલા આમથી આમ ન જાય, પેલી દાંડી એની જ સુવર્ણ તુલા થાય ને, જેમ સુવર્ણ તુલા કોની યોગ કે જેની જે ઇક્વિલિબ્રિયમ કે છે ને ઓફ માઇન્ડ, જે મનની સમતુલા આમથી આમ જાય નહીં, બરોબર સ્થિર કાંટો રહે, એ જ તુલાને યોગ્ય હોય છે। એટલા માટે સ્વામીશ્રીના જીવનમાં આવું બધું જોયેલું છે। સ્વામીશ્રી તમે જુઓ નૈરોબીમાં ગયેલા ત્યારે એ વખતે એના એરોપ્લેનમાં પાછા કાઢ્યા, અને પાછા ફરીથી જયારે એમને પ્રેસિડેન્ટે પોતાના સ્ટેટ હાઉસમાં સન્માન કર્યું, બંનેમાં સ્થિતિ સરખી, એમાં જરા પણ ફેરફાર નહીં। સમત્વ યોગ યુચ્યતે કે એનું નામ સમત્વ કહેવાય, કે એક સરખું રહેવું એ બહુ અઘરું છે। એટલા માટે આપણે પણ ભગવાનને તો સંત ભગવાન અને સંત જેમ કહે એમ કરવું, એનું નામ પણ આપણે યોગ સમજવું। એટલા માટે અષ્ટાંગ યોગની અંદર પ્રત્યક્ષ મૂર્તિનું આલંબન છે જ નહીં, કારણ કે તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ ચિત્તવૃત્તિ નિરોધ, આવો બધા શબ્દો આવે યોગના, પણ પ્રત્યક્ષ મૂર્તિનું આલંબન યોગની અંદર અષ્ટાંગ યોગમાં નથી હોતું। એ લોકો તો બિંદુ ઉપર કે ઓમ ઉપર કે આત્મા ઉપર ધ્યાન કરતા હોય છે, પણ પ્રગટ ગુરુ આપણે જોઈએ તો આ યોગ સિદ્ધ થાય એવો છે, કારણ કે મોક્ષ ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, ગુરુની મૂર્તિ છે એ ધ્યાનનું મૂળ છે, કારણ કે ગુરુનું ધ્યાન કરવાનું કે જેની અંદર ભગવાન અખંડ બિરાજમાન છે, એમ સમજીને વર્તાલના 5માં કહ્યું કે પ્રસાદીએ કરીને એમની સેવા કરી, પ્રસાદી એટલે શું, ભગવાન રોમે રોમની અંદર બિરાજમાન થાય છે, એમ સમજીને આપણે જયારે ગુરુનું ધ્યાન કરીએ ત્યારે આપણને ભગવાનનો યોગ કરાવી દે, જેમ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે ભગવાનમાં જોડાણા હોય, ભગવાન મરજીને જાણતા હોય, ભગવાન આજ્ઞા પર એવા સાધુની સાથે જીવ જોડીએ તો આપણે ભગવાનમાં જોડી દે, સીધી વાત છે, જેમ ભગતજીએ ગુણાતીતાનંદ સ્વામીમાં જીવ જોડ્યો તો ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર એમને કરાવી દીધો। એટલા માટે આ સત્સંગ આ
बाकी बीजी बधी घणी माथावडो करीए तो जेम ब्रह्मानंद स्वामी कहे छे के जो ईडा पी गलानी खबर पड़े करी आग्रह तेनी केड पड़े तेना चित्तने बमणो फेर चढ़े सतसंग विना जन्म मरण भ्रम जाल मटे नहीं जंतने मन मानत जी ते माटे शरणे जई रहिए संतने केड़ा ने पिगला ने बधी घणी प्रकारनी आपणे यौगिक प्रक्रियानी खबर पड़ती होय पण एमां फायदो कशो ज नथी सत्संग जोईए एनाथी आ बधुं टके नत लांबू टकतुं नथी होतुं रहीमां ने समाधि थती महाराज ना दर्शन अखंड थता महाराज धाममां गया पछी गुणातीतानंद स्वामी कुंडळ अहीं छे नजीक एमां निकळ्या बाजू अने पछी पूछायो पार्षद द्वारा के जाओ माने पूछो के समाधि थाय छे के नहीं एमणे कहुं थाय तो खरी पण बेसवुं तो थाय पण मने नवराश नथी हमणे आ बधुं घर कामकाज घणुं छे लो હવે સમાધિ ની અંદર તો મહારાજ નું અનંત સુખ આવે અને ઘર કામકાજ ની અંદર ઢોર ઢાંકર ને આ બધા છાણ વાસી દાન બીજું ત્રીજું ટાઈમ મળતો નથી લ્યો કે તમે દૂધપાક કેમ ખાતા નથી છાસ માંથી ટાઈમ મળ્યો નથી દૂધપાક રહી જાય છે આના જેવી વાત થઈ કે આપણને આ સમજણ કેમ આવે એટલા માટે આ એક પ્રગટ નું આલંબન હંમેશા જોઈએ ગુણાતીતાનંદ સ્વામી માં તો શ્રીજી મહારાજ અખંડ હતા શું બાકી રહ્યું યોગ ની અંદર છતાં વરસતા નેવા નીચે ઉભા રહીને મહારાજ ના દર્શન ની રાહ જોતા એટલે આ પ્રગટની તાણ બાકી મૂર્તિ દેખાય તો પ્રગટની તાણ જતી રહે અષ્ટાંગ યોગમાં એક ડ્રોબેક આ છે કે તને મૂર્તિ દેખાવાની શરૂઆત થઈ જાય તો ત્યાં ત્યાં બે રહે રૂમમાં સબ આવે જ નહીં દર્શન કરે મને તો બહુ દેખાય છે અહીંયા આગળ તો પછી મુશ્કેલી ઉભી થઈ જાય તો ગુણાતીતાનંદ સ્વામીનો દાખલો લેવો પડે કે એમણે આ પ્રમાણે પ્રગટનો આવો મહિમા રાખેલો એટલે જેમ ગોપાળાનંદ સ્વામી પણ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો અને મહારાજે મધ્યના શાસ્ત્રના વચનામૃતમાં બધું પૂછ્યું કે ભાઈ આ પ્રમાણે યોગ વાળાને પણ માન આવી જાય છે અને ભગવાન ગૌણ થઈ જાય છે એનું કારણ શું કે એનો યોગ બરોબર નહીં કેવું હોય આ બધા સુખદેવજી બધા ઘણા હતા પણ મોટાની સાયદી લેવી એમ કરીને કહ્યું કે જેમ સુખદેવજી આત્મનિષ્ઠ હતા તો પણ એમણે પરમાત્માની ભક્તિ કરી આવી વાત મહારાજે જયારે કરી ત્યારે એમ કહ્યું કે ભાઈ યોગી વાળાને માન કેમ સંભવે એટલે એને પ્રગટની તાણ જતી રહેતી હોય છે એટલે પછી ગોપાળાનંદ સ્વામી સમજ્યા કે આ બધી લમણાજીકમાં બહુ પડવા જેવું નથી ભલે આપણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો બરોબર છે પણ પ્રગટ વગર આ બધું અંધારું છે એટલે મહારાજે કહ્યું કે એવા દાસત્વના અંગ વાળા તો ગોપાળાનંદ સ્વામી છે દાસત્વ પર ઉતરી ગયા ઈષ્ટદેવના દર્શન ગમે એની વાતો ગમે એની પાસે બેસવું ગમે એનો સ્વભાવ ગમે બધું એટલે પ્રગટનો આધાર આવી ગયો નહીં તો પેલો તો હું બેઠો બેઠો કઈ ને કઈ પ્રક્રિયાઓ જ કર્યા કરતો હોય એટલા માટે આ વાત સમજવી જેમ છોકરું જન્મે પતિ પત્નીને ત્યારે એને પત્નીને પતિ ઉપરથી હેત ઓછું થઈ જાય છોકરામાં પ્રેમ વધી જાય પહેલા બહુ પ્રેમ હોય પતિ ઉપર પણ છોકરું જન્મે ત્યારે બાળકમાં હેત વધી જાય એવી રીતે ઘણી વખતે મૂર્તિ દેખાય ત્યારે પ્રગટની તાણ પાછી ખસી જાય એટલા માટે આ પ્રગટની તાણ બરોબર રાખવી કે સ્વામીને જમતા જોઈએ પૂજા કરતા જોઈએ બેસતા જોઈએ વોકિંગમાં દર્શન કરીએ બધી રીતે એટલે દર્શન કર્યા પછી પાછું શ્રવણ મનન નદી ધ્યાસ પાછું રાખવો નહીં તો આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ એવું થઈ જાય જોયા ત્યારે જોયા ને પછી ઘેર ગયા એટલે બધું હતું એનું એટલે એનું મનન હંમેશા શ્રવણ મનન બધું ચાલુ ને ચાલુ રાખવું તો યોગી બાપા કહેતા કે અમને શાસ્ત્રી મહારાજના પ્રસંગો વર્ણન કરતા યોગી બાપા કે ઈદમ સાંભળે છે ઈદમ સાંભળે છે અરે આપણને તો પોતાના પ્રસંગ થયેલા યાદ નથી રહે મારે ઘણી વખત આવું થયું છે લગભગ 60-70% કે આપણે પોતાના જ થયા હોય પ્રસંગ આપણને સુખ આપેલું હોય તો કોણ જાણે મનનમાં રહી ગયું હોય તો પછી યાદ જ નથી રહેતો તકલીફ એ છે એટલે આ બધી ભૂલ હવે સુધારવી પડે પછી અત્યારથી કે જયારે હવે ભાઈ જાગ્યા ત્યાંથી સવાર હવે કેવા કેવા પ્રસંગો આપણે ડાયરી વાંચીએ આપણે જ લખેલી હોય પોતે સ્વયં પણ વર્ષો થઈ ગયા ખબર જ ના હોય કે આપણે આ કઈ આવી રીતે આવો પ્રસંગ બનેલો દુનિયાની અંદર આવું એ બને સ્વામી વખત મારા અહીંયા આગળ આમ સ્ટેટોસ્કોપ મૂકેલું અને સ્વામી ક્યાં કે મહારાજ એવું સંભળાય છે એટલે એમને તો એ સંભળાવતું હોય ને એમના કાનમાં મારા હવે મને તો ખબર જ નથી યાદ જ નથી આવતો આટલું લખેલું વાંચીએ એટલે ખુશ થઈએ કે આપણો પ્રસંગ હશે કઈ પણ આમાં કઈ ખબર નથી પડતી કે મને આવું કઈ કર્યું એવું હવે આ કેવું કહેવાય એટલે આ પ્રગટનો જે આપણે દર્શન ને બધું તો કરીએ પરંતુ જો શ્રવણ પછી મનન નિધિ ધ્યાસ ના કરીએ તો કશો ફાયદો નથી એમ પછી જથ્થાબંધ દર્શન ને જથ્થાબંધ ભૂલી જવાનું એવું બધું થયા કરે એટલે એનો કશો ફાયદો નહીં પણ થોડું હોય પણ બધું ચોંટી જવું જોઈએ જેમ જાગા સ્વામી કહ્યું ઘણી વખત અમને મળ્યા કર્યા પણ એક વખતે પેલી હું કહેવાય પેલો તંબુની ઝૂલ ઊંચી કરીને કહ્યું કે એમ સુખ્યા છો ને એ મૂર્તિ અંતર બેસી ગઈ અનંત વખત મળ્યાનો સુખ ભૂલાઈ ગયો એવું એક
એક થઈ જાય તો બહુ આપણે બધું યાદ ના થાય, પછી એમ મન વાળીએ, પણ એક એક વસ્તુ પણ ફિટ થઈ જવી જોઈએ. એટલે આ પ્રમાણે આવો જે યોગ થયો હોય તો કશો વાંધો ના આવે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વાત કરી લે 1974 માં, તમે દેશ વિદેશમાં ફરીએ છીએ પણ મન તો ભગવાનના ચરણારવિંદમાં જ રાખીએ. આ યોગ, બીજું શું, મનને ભગવાનના ચરણારવિંદમાં રાખવું એ સહેલું નથી. એક વખત સ્વામી 1994 માં લંડનમાં હતા ત્યારે બધા બે ચાર છોકરા આવેલા, ડેનિયલ ને એવા બધા અંગ્રેજી બધા, અને ડેવિડ ને ડેનિયલ ને બધા, એને બધા જરા થોડા ઇન્ડિયામાં થોડું કઈ સમાધિ મમાધિ નું કઈ વાંચ બધું કરેલું, એનો અભ્યાસ બધો. એટલે એને સહેજે સહેજે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે શું તમને નિર્વિકલ્પ સમાધિ 24 કલાક એનો અનુભવ રહે છે, નિર્વિકલ્પ સમાધિ નો. પ્રમુખ સ્વામીને એને પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામી સરસ જવાબ આવ્યો કે અમે હરીએ ફરીએ બધું કરીએ પણ ભગવાન સાથે રાખીને કરીએ છીએ એટલે આ અનુભવ હંમેશા અમને 24 કલાક રહે છે. આપણને તો કઈ ખબર જ નથી પડતો હું છે હું નહીં, એવી પરિસ્થિતિ નિર્માણ થયેલી છે જયારે એમને આવું રે. એટલે આ યોગ આપણા સિદ્ધ રાખવાનો. બાકી તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અષ્ટાંગ યોગની પ્રણાલિકા ગોપાળાન સ્વામી પછી ચાલી નથી, કારણ કે એ પણ પછી દાસત્વમાં એન્ટર થઈ ગયા એટલે બધી વાત પૂરી થઈ ગઈ. એટલે એમની પરંપરામાં પણ અષ્ટાંગ યોગની પ્રણાલિકા આપણે ત્યાં નથી ચાલી. આપણે તો પ્રગટની મૂર્તિની અંદર જોડાવું અને એની અંદર તાણ રાખીને એના દર્શન સ્પર્શનથી એની તન્મય થઈ જવું અને ચિત્ત ભક્તિ દ્વારા ચિત્ત વૃત્તિનો નિરોધ પ્રત્યક્ષમાં કરી અને ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ આપણી આ યોગની પ્રક્રિયા છે. ત્યાર પછી હવે મહારાજ ત્યાંથી હવે નીકળે છે, પૂર્વ દિશાની અંદર ચાલેલા છે અને ગાઢા જંગલોમાં પ્રવેશ કર્યો અને ત્યાર પછી મહારાજ ચાલે એક નદી આવી અને ત્યાંથી મહારાજ આગળ ચાલતા ચાલતા નીકળ્યા અને ત્યાં પોખરા શહેર આવ્યું. જેમ અહીં જામનગરને છોટી કાશી કહે છે એવી રીતે ઉત્તર કાશી કહેવાય છે પોખરા, એને ઉત્તર કાશી કહે છે. એટલે ઉત્તરની આ કાશી, પેલું ઉત્તર કાશી જુદું છે જે આપણે ગંગોત્રી તરફ જતા આવે છે, પણ આ તો એક ઉપનામ છે. અહીંયા આગળ એક મહારાજ પધારેલા છે, અહીં સ્તેતી ગંગા વહે છે. હું પ્રમુખ સ્વામી મહારાજ બધે જે નેપાલમાં ગયા એની વાત હું છેલ્લે કરીશ, પણ આપણે અત્યારે મહારાજ સાથેનું, કારણ કે એને બંનેના રૂટ જુદા છે એટલે મહારાજ સાથેની આપણે આ વાતો આપણે પહેલા પૂરી કરીએ. ને નીલકંઠ વરણીએ સ્તેતી ગંગાની અંદર સ્નાન કર્યું, નદી જોઈ, સરોવર જોઈને મન બહુ પુલકિત થઈ જતું. હવે ત્યાં એક પાઠશાળા જોઈ કે જ્યાં આગળ બધા વેદપાઠી બ્રાહ્મણો બધા ત્યાં વેદનો ઉદ્ઘોષ કરતા હતા, ત્યાં મહારાજ ત્યાં જાય છે અને એ સમયની અંદર એમને પણ બહુ રાજી કરે છે. અને એ સમયે એ બધા જે બ્રાહ્મણ બટુ હતા એમને પણ બહુ આનંદ થયો કે અહીં આગળ આ મહારાજ આપણને સંસ્કૃત જાણનારા બરોબર આવ્યા. ત્યાર પછી એક શિવાલયની અંદર મહારાજ ત્યાં પધારેલા છે અને એ વખતે વર્ણીનું અદભુત રૂપ જોઈને એક બ્રાહ્મણ બહુ જ ખુશ થઈ જાય છે કે જોઈ વિદ્યાની શાળાઓ ઘણી, રીત ભાત દીઠી તે હતણી, હતા વેદ પાઠી સાક્ષાત, તેને વેદ તણી પૂછી વાત. પછી મહારાજ એ બધાને બહુ આનંદ થયો અને એ સમયમાં કહે છે કે શિવાલયે કૃષ્ણ કર્યો નિવાસ, આવ્યો તહા પંડિત એક પાસ, શ્રી શ્યામને શંકર ચિત્ત લાવી, સુવાક્ય એકે સ્તુતિ સંભળાવી. મહારાજની અણે એક સ્તુતિ કરી અને ત્યાર પછી કે સ્તુતિ સાંભળીને મહારાજ, કર્યું તેના કલ્યાણ નું કાજ, પછી પૂરબ દિશામાં સીધાવ્યા, ગંગા નારાયણી તટ આવ્યા. અને હવે મહારાજ પોખરાથી આગળ નીકળે છે. હવે આ પોખરાની વાત પણ થોડી સમજવા જેવી છે કે પોખરા છે એ નેપાળના ગંડકી અંચલની અંદર આ પોખરા આવ્યું. ત્યાં ત્રિશુલી ગંગા નજીક છે, ભૂરી ગંગા છે, એનો સંગમ થાય છે. અને આગળ એક દમૌલી નામનું સ્થાન પણ છે પોખરાથી આવતા, ત્યાં વ્યાસનો જન્મ થયેલો અને વ્યાસ ગુફા છે જ્યાં વ્યાસે બધા શાસ્ત્રો રચેલા. એટલે ત્યાં પણ સ્તેતી ગંગા અને મોદી ગંગા એનો સંગમ થાય છે અને એ પણ એના ઉપર જ આ વ્યાસ ગુફા આવેલી છે. પછી સ્વામીશ્રી ત્યાંથી પછી આગળ ચાલેલા. હવે આ સ્તેતી ગંગા હવે જો ઊંડી ખીણની અંદર વહે છે, આમ જોવા જેવું એકદમ ઊંડી ખીણ એની અંદર આ સ્તેતી ગંગા વહે છે અને ત્યાં આ પોખરા સ્થાન આવેલું છે. એ પોખરા સ્થાનની વાત પછી સ્વામીનું આખું જે નેપાળનું વિચરણ લઉં છું ત્યારે સાથે કરીશ. અત્યારે તો મહારાજ હવે ત્યાંથી હવે ઉત્તર કાશીની અંદરથી આગળ જાય છે. ભૂરી ગંગા ત્રિશુલ ગંગાને પાર કરીને હવે શિવપુરી નામનો એક પર્વત છે કે જેની ઉપર એક સરોવર છે
અને જેમાંથી ગંગાના ત્રણ પ્રવાહો નીકળે એટલે ત્રિશુલ ધારા કહે છે, ત્રિશુલી ધારા. અને એમાં મહારાજ એ સ્નાન કર્યું છે અને ત્યાર પછી એમને એક બાવાની જમાત મળી. એ બાવાની જમાત માં ભગવાન ભેગા થઈ ગયા, બાવાઓની ભેગા. અને એ પ્રમાણે હવે ત્યાંથી ચાલેલા છે અને પર્વતો ને એવું બધું પાર કરતા કરતા નીલકંઠ વર્ણી બાવાઓની જમાત સાથે નેપાળની રાજધાની કાઠમંડુ ની અંદર આવે છે. એ કાઠમંડુ ની અંદર ગોરખાના રાજા પૃથ્વીનારાયણ સહાયે એ રાજધાની સ્થાપેલી અને ત્યાર પછી એના પુત્ર બહાદુર સહાયે આખો ગોરખા રાજ્યનો વિસ્તાર કરેલો. અને અહીં આગળ પશુપતિનાથનું એક મંદિર છે. એ પશુપતિનાથનું મંદિર એમાં આ બાવાઓની જમાત એક ધર્મશાળાની અંદર ઉતરેલી, ત્યાં પણ નીલકંઠવર્ણી સાથે ઉતર્યા, પશુપતિનાથના દર્શન કર્યા. અને એ સમયની અંદર પૃથ્વીનારાયણ સહાનો પૌત્ર જેનું નામ હતું રણબહાદુર એ ગાદીએ બેઠેલો હતો. હવે એ રણબહાદુર છે એને અસાધ્ય રોગ લાગુ પડી ગયેલો. અને અસાધ્ય રોગ એવું છે કે એને પેટનું આ દરદ લાગુ પડી ગયેલું. હવે ત્યાં હવે એને બહુ જ મુશ્કેલી થતી હતી. અને એ સમયની અંદર જે કોઈ સાધુ સંતો આવે એને પોતાના પેટના દરદના નિવારણનો ઉપાય પૂછતો, અને પછી જે કોઈ એનું દરદ ન મટાડે એને સીધો જેલમાં પૂરી દેતો. પછી છેવટે બધાની કતલ એ કાર્ય કરવાની હશે, એટલે એ કાર્ય અત્યારે તો બધાને ભેગા કરતો હતો. અને આ પ્રમાણે પહેલા ખૂબ આગતા સ્વાગતા કરે બધા સાધુ સંતોને, પછી તરત જ આ દવા પૂછે કે મારા પેટનું દરદ તમે મટાડો, અને જે કોઈ ન મટાડી શકે એટલે તરત જ એને જેલમાં નાખે. હવે આ જમાત બધી આવી અને એ વખતે ખબર પડી કે ભાઈ જમાત આવી છે. પેલા બધા જમાતી બાવાઓને થયું કે રાજા તો બહુ ભયંકર છે, આપણને સીધું બધું મોકલ્યું છે પણ જેલ સિવાય બીજો કઈ એની પાછળનું ફળ છે નહીં, એટલે હવે શું કરવું. એટલે એ લોકો બહુ ગભરાઈ ગયા, એને થયું કે આપણે જવું કે ન જવું. અને પછી છતાં પણ મહારાજનો વિશ્વાસ બહુ હતો એટલે કે ભલે આપણે હવે નીલકંઠ સાથે છે એટલે વાંધો નહીં આવે. કે ભાઈ કહે છે કે માટો, પછી મહારાજ ત્યાં ગયા કે માટે રોગ મટાડો યા મારો કા તો બંદી ખાના માં પધારો, એમ કરીને બધા કેટલા બધા બાવાઓને એને એમાં પૂરી દીધેલા. મહારાજ તો બધું જાણતા હતા, છતાં પણ હવે એમણે કહ્યું કે આપણે એનો મોક્ષ કરવો છે, એની સાથે સાથે જે બાવાઓ 500 ને પૂર્યા છે જેલમાં એ બધાનો પણ મારે વિશેષ તો મોક્ષ કરવો છે. એટલે મહારાજ હવે એ ત્યાં દરબારમાં જાય છે, એને યશોથી સન્માન કર્યું અને એને કહ્યું કે મારો રોગ અસાધ્ય છે પણ ભેખમાં ભગવાન હોય છે એમ માનીને સાધુઓનું સન્માન કરું છું, પણ હજુ સુધી કોઈ મારો રોગ મટાડી શક્યો નથી, એમ બોલતા બોલતા એને શ્વાસ ચડી ગયો. અને પછી એને જોયું કોઈ બધા સાધુઓને એવા દંભી જાણી અને પછી હું જેલની અંદર પૂરી રહું છું. એ વખતે મહારાજ એને કહે છે કે જે મોત જાણી ડરી જાય યોગી, જોગી નહીં ભૂતળ તે હભોગી, જે દેહને તૃણ તો તૃણ તુલ્ય જાણે તે મોત નો ત્રાસ ઉરે ન જાણે. હવે વાત તો મૂળ એવી થયેલી કે એ સમયની અંદર ભગવાનને જતા પહેલાની હરિલીલામૃતની અંદર વાત છે કે પેલા બધા બાવાઓ ગભરાયા કે પછી રાજા આપણને કદાચ જેલમાં પૂરે, ભવિષ્યમાં પણ મારી પણ નાખે. મહારાજ એ પૂર્વે એને કહે છે બધા બાવાઓને તૈયાર કરી લઈ જવા કે આપણે બધા સાધુ છીએ, આપણે કઈ રાડવા માંડવાનું હોય નહીં, આપણે પછી શેના માટે ગભરાવાની જરૂર હોય, માટે આપણે તો દેહને હવે આવી રીતે શું કહેવાય પેલો નાશવંત સમજીને જ આપણે આગળ જવાનું હોય છે, અને તમે બધા ગભરાઈ જાઓ છો એ બરોબર નથી, માટે તમે ગભરાયા વગર મારી સાથે ચાલો. આ વાત આગળ પણ આવી ગયેલી છે કે જ્યાં ખાન અને પાન મળે વિશેષ, જોગી રહે જો જઈ તે પ્રદેશ, તો વાસના તેની નથી જવાની, અંતે વળી મુક્તિ નથી થવાની, સંસાર છોડ્યો તપ કાજ જેણે, ન ઈચ્છવું દૈહિક સુખ તેણે, વસ્તુ હરે કે અપમાન થાય, જોગી તણી કિંમત ત્યાગનાય, જો આપણું ત્યાં અપમાન થાશે તો આપણું શું જર જોખમાશે, જો આપણા તે તનને તજાવે તથાપિ આત્મા નહી હાથ આવે, માટે સીધો માર્ગ સીધ મેલો, ચાલો તહા ત્રાસ નથી રહેલો, થવાનું જે નિર્મિત તેજ થાશે, જવાનું તે જતન કરે જ જાશે. કે ચાલો જ તમે ચિંતા જ કરતા નહીં. જયારે ગુણાતીતાનંદ સ્વામી એક વખતે બાબરિયાવાડ થી ઉના જતા હતા ત્યારે રસ્તામાં સાણાનો ડુંગર વાળો માર્ગ આવે, ત્યારે બધાએ કહ્યું સ્વામી આ માર્ગે જવા જેવું નથી, કારણ કે ત્યાં નોર માણસાનો જે વાલોરો વરુ છે એના ભાઈ સીધી વાળી વરુ સાથે ગરાસનો ઝઘડો થયો છે એટલે બારવટે ચડેલો છે, એટલે જે આવે એના માથા કાપે છે,
લોહીની આ પ્રમાણે આ બધી રંગાયેલી ધરતી છે, આપણે ત્યાં જવું નથી. ત્યારે ગુણાતીતાન સ્વામી કહ્યું, ભાઈ આપણે શું ચિંતા, આપણે તો બધા બાવા છીએ, આપણને આપણી પાસે તેને શું લેવાનું હોય, આપણા તુમડા પત્તા ને માળા ને બધું લેશે, ભલે એ લઈ જાય, આપણે ડર શું કામ રાખવાનો. હવે એને બધા કહ્યું કે નાના સ્વામી, આ તો તુમડા પત્તર તો લઈ જાય, પણ કદાચ આપણને જાનથી મારીએ નાખે, તો મારી નાખે તો આપણે શું ચિંતા છે, આપણે ક્યાં પાછળ તો રાંડવાનું છે કે કશું બીજું તકલીફ છે, માટે આપણે જરાય ગભરાવાની જરૂરિયાત નથી. એમ સમજીને ગુણાતીતાનંદ સ્વામી એ બાબરિયા વાડમાં સાનાના ડુંગરમાં પહોંચ્યા અને ખરેખર વાલેરો ત્યાં મળી ગયો. પણ સ્વામીના પ્રભાવથી આગળ વાત લાંબી છે, સત્સંગી થઈ ગયો. એટલે કહેવાનો અર્થ એ છે કે સાધુઓને કોઈ ડર હતો નથી, એને શું કામ ગભરાવાનું હોય, કારણ કે એને તો મરીને હરિધામ જવું, જેને ભગવાનના ધામમાં નથી જવું એને ડર હોય, પણ જયારે ભગવાનના ધામમાં જવાનું છે એને કોઈ પણ પ્રકારનો ડર નથી. આવી રીતની વાત કરી જમાતનો મહંત હતો, એને તો મહારાજ ઉપર વિશ્વાસ હતો કે એવો સોણી સૌ ખાખીયો રાખે મહંત નો વિશ્વાસ, મહંત રાખે હરી તણો તેથી તેને ન લાગ્યો ત્રાસ. એટલે જોશું તું મહંત ને મહારાજ નો વિશ્વાસ અને બધા ખાખીઓ ને મહંત નો વિશ્વાસ, એમ લંગર ચાલતું વિશ્વાસનું. અને બધા પછી આવ્યા અને એ સમયની અંદર આ બધું જે ભવે આ બધાને લઈને મહારાજ એના દરબારમાં જાય છે અને પછી કે છે, માટે દરદ મારું હરો. બોલો રાજા કે છે, નહીં હરો તો કેદ કરીશ, પૂર્યા છે બહુ ભેખ ધારી અંતે સર્વે ના પ્રાણ હરીશ. છેલ્લે એક સાથે બધાને મારવા છે, એટલે શું એક સમટું પુણ્ય મળે એટલા માટે. કે સુણી બોલ્યા ઘનશ્યામજી, રાય ન હઠ ન કરીએ એમ, નિયમ બાંધ્યા ઈશ્વરે તે કહો મટાડે કેમ. એ વખતે મહારાજ કે છે, રાજા હઠ ના કરો, કારણ કે ભગવાને આ નિયમ બરોબર બાંધ્યા છે, એ પ્રમાણે જ બધું થતું હોય છે, એટલે એની અંદર આપણે બધું આગું પાછું કરવાની જરૂર નહીં, ગભરાવું નહીં, કારણ કે મરણમ તો પ્રકૃતિ હિ શરીરિણામ. એક વખતે મરવાનું તો હોય છે, કોઈ રોગથી મરે કે કોઈ એમને મરે, પણ મરવાનું તો હોય છે. એટલા માટે બધા જ અસાધ્ય રોગો આપણે મરી જઈએ ત્યારે બધા પૂરા થઈ જાય, ગમે એવો અસાધ્ય રોગ હોય મરણ સાથે બધા પૂરા થઈ જાય. એટલા માટે મરવાનું બધાને છે, એટલા માટે ગભરાવાની જરૂર નથી. આત્મા કોઈ દિવસ મરતો નથી, આત્મા જરતો નથી, એટલા માટે આપણે આમાં નિશ્ચિંત રહેવું. સૌથી મોટો તો ભવરોગ છે, એ પણ તમને સમજાતો નથી, તમે તો આ પેટના રોગ માટે આટલી બધી મુશ્કેલી આવું બધું કરો છો. અને વળી કહે છે કે જે કર્મ તો પૂર્વ ભાવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે, અભક્ત કે ભક્ત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય, ભક્તિ કરે કષ્ટ હરી ઘટાડે, સુળી લખી સોય વડે મટાડે, હઠે કરી જે પ્રભુ પાસ માગે, તેનું કદી કષ્ટ પ્રભુ ન ભાગે. એક વખત યોગ બાપા આણંદમાં ગયેલા, એ હરિભક્ત ને એટલું બધું દુઃખ, બહુ ભયંકર, અને એટલા બધા પીડાતા ગંધાતા હતા, આખું બધું પાંચ પરું બધું નીકળ્યા કરે. એટલે બધા કહ્યું, બાપા હવે ધામમાં લઈ જાઓ. એટલે સ્વામી કહ્યું, 20 દિવસ પછી લઈ જઈશું. એ કહેના, બાપા અત્યારે ને અત્યારે જ લઈ જાઓ, બધા ત્રાસી ગયા છે, પોતે પણ ત્રાસી ગયા છે, અને હવે તમે લઈ જાઓ. સ્વામી કહ્યું, અત્યારે લઈ જાઓ, પણ એ બીજા 20 જન્મ ધરવા પડશે. કેટલા? બીજા 20 જન્મ ધરવા પડશે. હવે એક જન્મમાં દુખી દુખી થઈ ગયા છે, આપણે અનુભવ છે ને, તમારે તો અમારા કરતા વધારે હશે, કે છોકરાને સ્કૂલે બેહાડવાના બધી કેટલી બધી મોંઘવારી, બીજું ત્રીજું ઉપાધિની પાર નહીં, એક જન્મમાં દુખી થઈ ગયા હોય, હવે 20 જન્મ આવે તો એ વખત તો કેટલી મોંઘવારી, મહાકળિયુગ આવી ગયો ને એ વખત તો જોવાય નહીં, સવાય નહીં, રહેવાય નહીં, તો આ 20 દિવસમાં પતતું હોય તો હું ખોટું? આ 20 જ દિવસ જ છે ને, તારા વધારે ગંધ સહન કરી લેવી. એટલે મોટા પુરુષ છે ને, આપણું જે સુળીનું દરદ કાંટે સારતા હોય કે બહુ મોટું હોય, એમાં ટૂંકમાં પતતું હોય, પણ આપણને એમ થાય કે મને હું ભગત થયો અને કેમ મને આટલું બધું દુઃખ પડ્યું, ત્યારે એમ લખવું કે ભાઈ આ તો સુળીનું કાંટે સરે છે. એટલા માટે મહારાજે આપણને આ વાત સમજાવેલી છે. એટલે કોઈ પણ પ્રકારે આમાં ગભરાવું નહીં, કે જો આત્મહત્યા કરે કાંઈ માગે, કે સંતને સંકટ દેણ લાગે, તેથી હરે સંકટ જો હરે જ, કરે જનો સર્વ ઉપાય જ. એટલે કોઈ દિવસે ભગવાન પાસે બીજું માગવું નહીં, આત્મહત્યા કરવી નહીં, મર્સી કિલિંગની જરૂર નથી, બધું ભોગવી જ લેવાનું જે હોય બધું. એટલા માટે તથાપિ જે હું કહું તે પ્રમાણો, સ્વતંત્ર છે ઈશ્વર એમ જાણો,
करे कर्यानु न कर्यानु काम स्वेच्छा थकी ते कदी कोई ठाम। छता एक भगवान इच्छा छे, धारे तो मटाड़ी दे, धारे तो मटाड़ी पण दे अने न पण मटाड़े, टूंकमां जेम राखे एम राजी रहिए। जही विधि राम राखे तही विधि रहिए, कि जे रीते भगवान आपणे राखता होय ए विधि में आपणे आपणे रहेवू। पण जो आपणे कई के मागा पाछा थया तो मुश्केली नो पार नहीं। सहन ज करू के भगवान नी आवी इच्छा छे। आत्मानंद स्वामी ने जीवड़ा पड़े एटले बहार निकले, अंदर नाखे के बहार क्या जाय छे, खावानो ही छे, तू पछी पड़ी गयो पाछो। एवी प्रकारना आत्मनिष्ठ हता, एटला माटे देह उपरथी दृष्टि आ સાધુએ રાખવાની હોતી નથી। રાજાને પણ કહે છે કે રાજા આ તો પૂર્વ કર્મના બધા આવતા હોય છે દુઃખો, એ આપણે સહન કરવાના। આપણા દુઃખો તો આવે, ભક્તને પણ આવે અને અભક્તને પણ આવે, પણ આપણે આના માટે ભગવાન સામે ત્રાગુ કરવાની જરૂર નહીં। એ ભગવાને મારું દુઃખ કેમ ના મટાડ્યું, હું હરિભગત થયો, મેં કંઠી બાંધી આટલું બધું કર્યું, મને જ દુઃખ આવ્યા, બીજા કોઈને દુઃખ ના હુજ્યા, અને હું જ ભટકાણો, બીજો કોઈ ભટકાણો જ નહીં ભગવાનને। આવું મનમાં એમ થતું હોય કે કેમ આપણને દુઃખ આવ્યું, કેમ મારો રોગ જતો નથી। અરે આ તો બધું જ આવે, ભગવાન પોતે રોગ ગ્રહણ કરે છે ને। શ્રીજી મહારાજ ને પણ કંઠમાળ થયેલી, એમાં ધામમાં ગયા, તમે જો અગીજુ માના હાર્ટ એટેક આવ્યા બધા, આ પ્રભુ સ્વામી બધા રોગ નથી અંગીકાર કરતા બધા, એ પોતે પણ અંગીકાર કરતા હોય છે। શેના માટે, આપણને હિંમત રહે એટલા માટે। એમને કોઈ કર્મનું બંધન નથી હોતું, પણ જયારે એવા એ પણ આવા રોગો અંગીકાર કરે ત્યારે આપણને બળ રહે કે આપણું બરોબર થશે। એક વખત એક ભાઈ સ્વામી પાસે આવ્યા, એને કે સ્વામી મારા બહુ ખભો દુખે છે। હવે સ્વામી એ વખતે તો ખભાની ટ્રીટમેન્ટ કરાવતા, કે જોતો નથી હું અહીંયા આગળ બધું, અમારો ફ્રોઝન સોલ્જર થયું, હરખું કરાવ, તો કે બાપા આશીર્વાદ આપો, કે એ જ આપશે સ્વામી આશીર્વાદ આપ્યા, ડબલ ના થઈ જાય સારું પેલા। એટલે કહેવાનો મતલબ એ છે કે આવી પ્રકારે આ મોટા પુરુષ અંગીકાર કરતા હોય, કે જેને લઈને આપણને કઈક શાંતિ થતી હોય છે। એટલા માટે આપણે બીજા બધા રોગો તો બધા ઘણા દુનિયાની અંદર છે, પરંતુ એ રોગો તો કોક વખત પૂરા થઈ જવાના, ક્યારે પૂરા થઈ જાય બધા રોગ, મર્યા ત્યારે પૂરા। પણ એક રોગ એવો છે, એ ભવ રોગ છે, એ જન્મો જન્મથી લાગેલો છે, જન્મો જન્મથી ભવ રોગ લાગ્યો છે। અને એ ભવ રોગ એટલે શું, એક જન્મમાંથી બીજા જન્મ, ત્રીજા જન્મ, જેને સંસ્કૃતિ કહે છે, કેટલું હેરાન થવાનું। હવે એનો વિચાર આપણને કોઈ નથી આવડતો, એનો વિચાર જ નથી થતો આપણને। એટલે જેમ ગુણાતીતાનંદ સ્વામી કહે, અમને તો જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે। એટલે ભગવાન અથવા આવા જે સંત મળે ને, ત્યારે આ ભવ રોગ ટાળી દે તો ફરીથી સંસારના ચક્કરમાં આવવું પડે નહીં। બાકી આ બધા રોગની ક્યાં પ્રાર્થના કરવી લેવા દેવા વગરની, કારણ કે તો આપણને મૂકીને અંદર કસર ટાળતા હોય, દેહમાંથી આસક્તિ ટાળતા હોય, આજ્ઞા લોપી હોય એટલે કંઈક આવી ગયું હોય, કશું ના કર્યું હોય તો પણ કંઈક કસર આપણી ટાળવાની હોય, આપણે દેહમાંથી આસક્તિ છોડાવી હોય આના આ જન્મે, પછી પછી નહીં તો આપણને ભયંકર રોગ આપણી ઉપર મૂકે, તો એ આપણે આ સમજવાનું હોય છે। એટલે આ વાત જો સમજાય હોય તો આપણને એમાંથી આગુ પાછું થાય જ નહીં, કે આ દેહ તે હું નહીં, હું તો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, આ બધા દેહના રોગો છે, આ આત્માનો કોઈ રોગ હોતો નથી। આત્મા દેહ ઉપરથી દ્રષ્ટિ જયારે હટી જાય ત્યારે પછી આપણને સત્સંગનું સુખ આવે, બાકી તો આમાં નામાં આપણે ફર્યા કરીએ કે મને આ દુઃખ આવ્યું, મને રોગ આવ્યો, મારી તકલીફ થઈ, આ થઈ, તે થઈ, એ સમજ્યું કે દેહ દ્રષ્ટિ છે। જેમ કુંતાજીને આટલો બધો દુઃખ પડ્યું, છતાં શું કે વિપદ સંતુ ન હશ્વ તત્ર તત્ર જગદગુરુ, કે હજી જેટલા દુઃખ પડવાના હોય એટલા પ્રભુ અમને દુઃખ આપજો। હવે કેવું કહેવાય, સામેથી દુઃખ માગ્યા, કુંતાજી દુઃખ માગ કે લીનો એહી ભક્ત કી રીતિ વે, કે ભગવાન પાસે દુઃખો માગ્યા એને કેટલું બધું, માધવ દાસે માગી લીધો સામે ચાલી રોગ જોને। આપણે આવે છે ને કે માધવ દાસે સામે ચાલીને રોગ માગ્યો, કે ભગવાન અમને રોગ આપજો, કે જેને કરીને દેહમાંથી આસક્તિ છૂટી જાય અને તમારા ભક્તિ થાય, કારણ કે રોગ વખતે ભગવાનમાંથી ભક્તિ તૂટી જાય, બાકી કઈ ને દેહ રૂપ જ થઈ જાય, ગોળ ગોળ ફર્યા કરે, આ વૈદ બદલ પેલો બદલાય કર્યા જ કરે, પરંતુ માધવ દાસે તો આવો રોગ માગી લીધો। હવે કેવું કહેવાય, સહન જ કરી લીધું, કે જુઓ કદર જ મહાદુખી આકા આવ્યા, તે સુખ દુઃખ મનમાં નવલાવ્યા, ત્યારે મોહનના મનમાં ભાવ્યા, હરિજન થઈને હાળ વરદ સુખ દુઃખ મનમાં નવધારીએ, ટાળ્યા ન ટળે ટાળ્યા ન ટળે, ઘટ સાથે ઘડિયા હિંમત નવહારીએ। બધા દુઃખો આવવાના જ, એ બધા જ આવવાના,
પણ એ વખતની આપણી તૈયારી હોવી જોઈએ કે જેટલું દુઃખ આવવું હોય એટલું આવજો, પણ મારે કોઈ રીતે પાછા પડવાનું નથી. એટલે કે જે થવાનું જે થાજો રૂડા સ્વામીને માટે. એટલે આવા બધા દુઃખો આવે, પણ જેને આ બીક ન રહે, દેહ ભાવથી જે પર થઈ ગયા હોય એને પછી કોઈ આવી બીકો રહેતી નથી. એટલા માટે દેહ ધર્યો તે સુખ દુઃખ આવે તે સર્વે સહી લેવું જોઈએ. એટલે આપણે આ બધું સહન કરી લેવાનું હોય છે. એટલે આ બધું ભગવાનની ઈચ્છા એમ સમજીને આ બધું ગ્રહણ કરવું, કારણ કે આપણે પ્રારબ્ધ તો કોઈ રહ્યું નહીં, પણ ભગવાનની ઈચ્છા. જે મુક્તાનંદ સ્વામીને ટીબી થયેલો, અસાધ્ય, કોઈ રીતે જાય હતું નહીં, અને એ વખતે મહારાજને પ્રાર્થના ન કરી, એમણે એમ કહ્યું કે આ તો એક રોગરૂપી આપણને એક સંતનો સમાગમ આપ્યો છે કે ગળ્યું ચૂકણું ખાવા દેતો નથી. દાદા ખાચાને 10 દિવસ સુધી પેશાબ બંધ રહી ગયેલો, દદભૂતાનંદ સ્વામીનો ડોળો બહાર નીકળી ગયેલો, સામળિયા ચેતનાનંદ સ્વામીને એવી હરસથી 3 કલાક સુધી ખાડામાં બેસી રહેવું પડે, એટલી બધી મુશ્કેલી. એટલે આવા આવા કેટલા બધાને આવા દુઃખો પડેલા. નિત્યાનંદ સ્વામીને પણ આંખે પડેલા આવી ગયેલા. એટલે આવા બધા દુઃખો ઘણા થયેલા. આપણા એક ડુંગરસિંહ છે, આ નવા ગામનો ધમમાં ગયો, એની 2 કિડની ફેલ ગયેલી. સ્વામી કહ્યું કે બસ ભગવાન ઈચ્છા, ડાક્ટર પાસે જવું નથી. ધમમાં ગયો. આપણા બીજા 2 કિડની ફેલ થયેલા ઉપેન્દ્રભાઈ છે ત્યાં આગળ સડબરીની અંદર. હવે એને કેટલી બધી લાખોની સેવા કરીને કેટલો બધો એક નંબરનો ભક્ત, પરંતુ હવે એને આ કેટલા વર્ષોથી, હું તો વિશ્વરસથી જાણું છું, 2 કિડની ફેલ છે. જયારે સ્વામી કે ટેલિફોન કરે એને કે ઉપેન્દ્ર, કહો બાપા આનંદ છો, ઓ કેફ, કેફમાં વાત કરે. એને દુઃખ તો કે જ નહીં, મારી મટાડી દેજો, હેરાન થઈ ગયો, કેફની અંદર જ વાત કરે. જયારે તમે જુઓ તો બીજા બળ ચડી જાય, એનો સમાગમ કર્યું હતું, એવો કેફમાં રહેતો હોય છે અખંડ 24 કલાક. ત્યારે આવા ભક્તો બધા હોય છે. એટલે આપણે પણ આ બધું સમજવાનું હોય છે કે આવા ભગવાનના જયારે આપણે શું કહેવાય, આ ભગવાનની પ્રસાદી રૂપે દુઃખ આવ્યું હોય એ બધું સહન કરી લેવું, પછી દોરા ધાગા પર જવું નહીં, પછી કોઈ આ કોઈની ફૂંક લેવા જવું નહીં, કોઈ પ્રકારે આગળ પાછા જવું જ નહીં, નહીં તો પછી મુશ્કેલી ઉભી થઈ જાય. જો આમાં બધા ચડી ગયા આવડે ભામે તો પછી ગયો પાછું. એટલે આ પ્રમાણે બરોબર ખ્યાલ રાખો કે આપણે આમાં પછી લેવાઈ જવું નહીં, કારણ કે આ બધા દુઃખો તો આવવાના જ આવવાના ને આવવાના. એટલે આ દેહ ભાવ જયારે આપણે ટાળીએ ત્યારે આપણને શાંતિ થાય. એટલા માટે આપણે આ બધું સમજવાનું કે આ દેહ ભાવ, અરે શું રોગથી ગભરાઈ જવા જેવું નથી. એટલે મહારાજે એને બધું ઘણું સમજાવ્યું, પણ મહારાજે જોયું કે આને સમજ અત્યારે બહુ કામમાં નહીં આવે, માથા બહુ લપ થશે, અને પછી પેલા બાવાઓને છોડશે નહીં અને ઉપાધિ કરશે. એટલે મહારાજે પછી કહ્યું, ચાલો ઓળાને મટાડી દઈએ જલ્દી. એટલે મહારાજે શું કર્યું કે એને કહ્યું કે હવે તમને કઈ મટાડીએ, કે એવું કહીને જળ ત્યાં મગાવ્યું, સ્પર્શે પ્રસાદી કરી પીવરાવ્યું. રાજા તણું કષ્ટ ગયું કપાઈ, તે વર્ણીની જાણી ગણી વડાઈ. આટલી બધી માથાઉટ કર્યા પછી એને બધું કષ્ટ તો દૂર કર્યું, કારણ કે એનો હેતુ જુદો હતો. કારણ કે પેલા 500 બાવાઓને પૂરેલા એ મહારાજને છોડાવા હતા, અને એ રીતે મહારાજે એનું કષ્ટ દૂર કર્યું. પછી આપણે કે એનું કર્યું તો મારું કેમ નથી કરતા, પછી આપણે હરિભક્તિ એ લગાડે કે ભાઈ રાજા તો ક્યાં હરિભગત હતો, કશું નતો, અને એનું દુઃખ દૂર કરી દીધું, અને તમે અમને હાવ કોરા રાખ્યા, કેટલા વખત દુઃખી દુઃખી થઈ ગયા છીએ. તો એમ સમજવું કે એ પણ કંઈક સારા સારું હશે. આપણા માટે સારું જ હોય એમાં કોઈ દિવસે દુઃખથી ગભરાવું નહીં. આપણે યોગી શતાબ્દી અને પ્રમુખ સ્વામીના અમૃત મહોત્સવ પ્રસંગે ડોક્ટર બચુભાઈ સુંદરિયાણા કે સુંદરિયાણા વાળા, હવે એમને બ્રેનની અંદર કેન્સર થઈ ગયું. સમય આ વખત ખબર પડી, અને એ તો ડોક્ટર હતા, એને ખબર પડી કે આપણે જવાના છીએ, પણ સ્વામીને કઈ એવું કહ્યું નહીં. સ્વામી જયારે સુરત આવ્યા ત્યારે એટલું જ કહ્યું કે સ્વામી મને ખબર છે હું ડોક્ટર છું, મારી આંખ જતી રહી છે, કાન ગયા છે, અને આ મને ટ્યુમર છે એટલે હું મરવાનો છું નક્કી છે, પરંતુ મને તમારી પડખે ધામમાં બહેરી દેજો, મારે બીજું કશું માગવું નથી. બોલો, આ બહુ અઘરું છે. નહીં તો એ વખત એમ થઈ જાય, પાછા એટલા બધા ગરડા નતા, પછી 60 વર્ષની ઉંમર હશે મારા ખ્યાલથી, બહુ બહુ તો 50ની વચ્ચેની, પરંતુ એને આટલી એક સમજણ કે મારે આ સ્વામી પાસે દુઃખના દુરના રોવા નથી. બરોબર છે, એક વખત કેવું આપણે પ્રાર્થના કરવી, કઈક સહન ના થતું હોય તો કેવું એ ખરું, એટલે એ આપણને આશીર્વાદ આપે. બસ એટલું આપણે સમજવાનું, પ્રસાદીનું પાણી આપતા હોય છે એ, આપણે શેના માટે બીજા આડાવાળા જઈએ નહીં, એટલા માટે. નહીં તો કોઈ પાછો બીજો જાય ને ત્રીજો જાય ને કેટલા બધા શ્રદ્ધાઓમાં ઘૂસી જાય તો પ્રગટ નો આખો માર્ગ જતો રહે. એટલા માટે કે ગોંડલ મંદિર ની મહા પૂજા કરજે, પ્રદક્ષિણા કરજે, ને દેરી માં કરજે, ને પ્રસાદી નું પાણી લઈ જાય, ને પ્રસાદી ના પુષ્પ નાખ, આમ તેમ આવું બધું આપણે બધું કહીએ, એ તો શું પ્રગટમાન પ્રગટમાં રહે એટલા માટે. કારણ કે જીવને વળી કઈ ને કઈ મન થઈ જતું હોય કે હવે હમણાં એક ભાઈ આયા છે અને કે છે કે તમારો રોગ મટાડી દઉં, હવે વાંધો છે કે એમ કરીને ઉપડી જાય પાછો.
એની પાસે તમે અમારો દોરો બાંધી દો, તમારો રોગ જતો રહેશે, એમાં નિષ્ઠા બદલાઈ ગઈ, આખો પાટલો બદલાઈ ગયો, એ આપણને ખબર પડતી નથી. એટલે આપણે ડોક્ટરોને બતાવવું એ વસ્તુ સાચી છે, પણ આવા બીજા ત્રીજા અંધશ્રદ્ધામાં તો પડવું નહીં. બરોબર, ડોક્ટર ના બતાવ્યું એવું નહીં, પાછું બતાવજો નહીં તો પાછો એનો ધંધો બંધ થઈ જાય બધો. એટલે આપણે એને બતાવવામાં વાંધો નહીં, પરંતુ બીજી શ્રદ્ધા આપણી આડી અવળી અંધશ્રદ્ધા જે મહારાજે બંધ કરાવેલી છે એ તો કોઈ કાળે થવી જોઈએ નહીં, કે પછી મને આ બધું કરાળો બાપુની ફૂંક લઉં મને સારું થઈ ગયું ને પછી એ બધી મગજમારીમાં પડવાનું નહીં. એ જે હોય આપણે સહન કરી લેવું. એટલે એ દ્રષ્ટિથી કે જોગી જતીથી ન મટ્યો જજે હા, કૃષ્ણે મટાડ્યો જટરો ગજે હા, રાજા સ્વચિત્તે અતિ હર્ષ લાવ્યો, જાણે નવે હું અવતાર આવ્યો, જીવ્યાની આશા ન હતી જલેશ, એવો હતો રોગ વડો વિશેષ, તે રોગ કૃષ્ણે પળમાં નિવાર્યો, રાયે મહિમા અતિ ચિત્ત ધાર્યો. કાઠમંડુ ની અંદર એ પેલેસ પણ છે, એનું તૈલ ચિત્ર પણ છે રણ બહાદુર શાહનું, એ આગળ હું કહીશ. એટલે પછી રાજા બહુ ખુશ થઈ ગયો અને કહે છે મહારાજ તમે માગો, તમે જે કહેશો હું આપીશ, તમારો બોલ ઉઠાપીશ નહીં. એટલે કહેતા હોય તો રાજ આપું, બીજું આપું, ત્રીજું આપું. મહારાજ કે અમે આના માટે કઈ આવ્યા નથી, રાજબાજ માટે, અને આના માટે અમારો કોઈ ભાવ નથી, અમારે તો બસ ગમે તેમ કરીને લોકોનું કલ્યાણ કરવું છે, પણ તે બહુ માગ્યું છે તો પછી આટલું માગીએ છે કે જે કેદ કીધા બહુ ભેખધારી, છોડી મૂકો એ જ રુચિ અમારી, એવું સુણી ભૂપ પ્રસન્ન થઈને છોડી મૂક્યા ભેક સુમાન દઈને, પૂજા કરી વરણી મહાંત કેરી, પણ જમાત તો મહાંત એ પણ ખુશ થઈ ગયો, વળી ઉચ્ચારી વિનતી ઘણેરી, ભૂપાળને શ્રી હરિશિષ્ય કીધો, સુજ્ઞાન દઈ વૈષ્ણવ મંત્ર દીધો. આ પ્રમાણે ભગવાને એનું કલ્યાણ કરી દીધું અને એનો રોગ મટાડ્યો અને આ સત્સંગનો રંગ પણ લાગ્યો. આટલી વાત એ સમયની અંદર થયેલી છે. એટલે આવા આવા પણ ઘણી વખતે બધા મળતા હોય છે કે જે આવા દેહના દુઃખોને લઈને જ મુશ્કેલીઓથી આ બધાને આ બધી બધી જીવતા હોય છે, પરંતુ જયારે ભગવાન પધારે ત્યારે એને આનંદ થાય. અહીં એક મહિનો મહારાજ રહેલા પછી પાછો, અને એને બહુ જ આનંદ કરાયો અને ત્યાંથી ગુપ્ત રીતે ત્યાંથી ભગવાન પછી નીકળી જાય છે અને ત્યાંથી પછી ઉત્તર તિબેટ તરફ ગયા. ચીન તરફ દ્રષ્ટિ નાખી પણ લાગ્યું કે ત્યાં જવા જેવું નથી, એટલે ત્યાંથી પાછા નેપાળમાં પાછા આવી ગયા. અને એ વખતે વચ્ચે છે ને એક બાંસી નામનું શહેર આવ્યું અને બાંસી નામના શહેરની અંદર એના જે રાજાના ચાકરોએ પક્ષીઓ મારેલા અને બધું મહારાજે જોયું, એટલે મારે તો આ ગામમાં જવા જેવું નથી, બળ્યું આ શહેર એમ બોલ્યા હતા તો આખું શહેર ભડભડ ભરવા માંડી પડ્યું. અને એ રીતનું થયું એટલે મહારાજ તરત જ પાણીમાં પડ્યા, નદી હતી ત્યાં. અને પછી એ શહેર બધું શાંત થઈ ગયું. પછી મહારાજે પોતાની વાણીને સ્થાપ આપ્યો કે હવે અમારી આવી વાણી અવળી વયે ફળો નહીં. એ પ્રસંગ પણ એ વખતે ત્યાં આગળ બનેલો. એટલે આપણે પણ જોઈએ છીએ કે ભગવાન તો હંમેશા દયાળુ હોય છે. હવે એ દરેક ઉપર દયા કરતા હોય, જેમ યોગી બાપા પણ કહેતા ભગવાન સૌનું ભલું કરો, પ્રભુ સ્વામી પણ કહે કે કોઈનું અહિત થાય મને વિચાર આવતો નથી. મહારાજ આ બતાવ્યું કે ખાલી એક બોલી ગયા ને આવું થઈ ગયું, તરત પાછું વાળી લીધું. એટલે સાધુઓની વૃત્તિ કેવી હોવી જોઈએ એ મહારાજે બતાવ્યું. ત્યાર પછી મહારાજ હવે આગળ જાય છે અને આદિ વારાહાની અંદર પહોંચે છે. એટલે ભગવાન વારાહાનું જન્મસ્થાન છે ત્યાં પહોંચે છે. હવે આ વારાહ ક્ષેત્ર છે નેપાળ રાજ્યની, જે કોશી નદીના કિનારા ઉપર આ ધવલગીરી શિખર ઉપર વારાહ ક્ષેત્ર છે, એને કોકામુખ પણ કહે છે. અહીં વારાહ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ છે અને એની પાસે એક કોકા નદી છે, એનું જળ વારાહ ભગવાનને નિત્ય ચડાવવામાં આવે છે. કાર્તિકી પૂર્ણિમા એ મેળો ભરાય છે અને 3 દિવસ સુધી મેળો રહે છે. એટલે અહીં આગળ ભગવાન એ આદિ વારાહની અંદર પધારેલા છે અને એ વખતે મહારાજની આકર્ષક મુખાકૃતિ જોઈને બધા એ ભેગા થયેલા જે યાત્રિકો એ પણ બહુ જ મહારાજના દર્શનમાં પડાપડી કરવા માંડ્યા અને મહારાજે ત્યાં બધાને પછી તો સુખ આપ્યો, આનંદ કરાયો. અને પછી મહારાજ બંગાળની અંદર હવે ઉતરી જાય છે. એ બંગાળ એટલે પૂર્વ બંગાળ, અત્યારે બાંગ્લાદેશ છે જ મુસલમાનોનો, ત્યાં જ મહારાજે ઘણું વિચરણ કરેલું છે. એટલે આ રીતે મહારાજે ત્યાં પણ ઘણો આનંદ કરાયો. હવે આપણે જોઈશું કે આ જે નેપાળની અંદર મહારાજ જે 2.5-3 વર્ષ વિચર્યા, એમાં સ્વામીની બહુ જ એક ઈચ્છા હતી કે આપણે એ ભૂમિની અંદર પણ જવું. એ સમયમાં પહેલા પૂજ્ય સિદ્ધાર્થ સ્વામી અને સંતો એ મુક્તનાથ અને નેપાળની અંદર વિચરણ બધે જ કરી આવેલા, એટલે આખો સર્વે કરી આવેલા કે કેવી કેવી રીતે બધું જવું. કઠણ યાત્રા તો હતી જ,
परंतु स्वामीनी इच्छा हती एटले बधी व्यवस्था बधी विचारेली अने ए वखते कलकत्ताना हरिभक्तोने पण बहु ज उमंग हतो के अमारे बधी यात्रा जुओ। एमणे आजे उत्तराखंडनी यात्रा पण कलकत्ताना हरिभक्तोए ज करावेली, काशी अने छप्पैयानी घणी वार कलकत्ताना हरिभक्तो योगी बापाना वखतथी करावेली, नेपाळनी यात्रानो बधो खर्चो अने बधी व्यवस्था कलकत्ताना हरिभक्तोनी हती। एटले 56 संतो अने 120 हरिभक्तोनो संघ आ बधो नेपाळ यात्राए उपड़ेलो हतो। એટલે આ પ્રમાણે આખો સંઘ એ વખતે બધા નક્કી કર્યું કે આપણે આ નેપાળની યાત્રા એ કરવી। એટલે એ વખતે 25મી જે એપ્રિલ 1979 નો આખો પ્રસંગ છે ત્યાંથી બધા નીકળે છે। આગળ મેં વાત કરી એ પ્રમાણે પોણા 3 મહિનાની અંદર મહારાજ એક વર્ષ પોણા 3 વર્ષમાં એક વર્ષ તો જે પેલું ઘાટું જંગલ કે જેની અંદર સૂર્યનું કિરણ ન પહોંચે એમાં એક વર્ષ રહેલા, એક વર્ષ હમણાં અમે હમણાં જ વાત કરી એ પ્રમાણે ગોપાળ યોગીની સાથે રહેલા, પછી 5 મહિના વળી બુટોલ પત્તનમાં રહેલા, આમ તો 3 વર્ષથી વધારે થઈ જાય છે, પરંતુ આવી રીતે જુદું જુદું રહેલા, મુક્તનાથની અંદર 4 મહિના રહેલા, અહીં આગળ જે હમણાં વર્ણન કર્યું કાઠમંડુની અંદર મહિનો રહેલા, એટલે એમના વન વિચરણનો મોટો ભાગ, અડધા જેવો ભાગ તો નેપાળની અંદર ગયેલો। એટલે આ પ્રમાણે આવા પવિત્ર તીર્થો અહીંયા આગળ રહેલા છે અને એમાં મહારાજ બધું આ વિચરણ કરેલું। હવે સ્વામીશ્રી હવે નીકળ્યા કિશનગંજથી નીકળ્યા અને કિશનગંજથી ફારબસગંજ આવ્યા। હવે ફારબસગંજની અંદર એ વખત 700 કિલોમીટર પોખરા થયા હતા, ત્યાંથી લીલા ભગત આવેલા। સિદ્ધેશ્વર સ્વામી જયારે પહેલવેલા ગયેલા ત્યારે પોખરાના જે ગંડકી અંચલના એ વખતના સભાપતિને બહુ આગળ પડતા લીલા ભગત આચાર્ય, એ પોતે બ્રાહ્મણ છે, હવે એને આ રંગ લાગેલો સત્સંગનો, અને અત્યારે પણ પાકા સત્સંગી છે એટલે આપણા સમય ઉત્સવ પણ મુંબઈ ને બધા આવેલા બધે આવે છે। એ લીલા ભગત હવે ત્યાંના નેપાળી છે પોતે બ્રાહ્મણ, એ સ્વામીનું સ્વાગત કરવા માટે ઠેઠ ફારબસગંજ સુધી આવેલા અને એ વખતે સ્વામી બહુ જ રાજી થયા અને ત્યાર પછી સ્વામીશ્રી જોગબની અંદર પહોંચ્યા। જોગબની એટલે હવે નેપાળની બોર્ડર છે, ત્યાંથી પછી આગળ જવાનું કસ્ટમ વિધિ, હવે એમાં પાસપોર્ટની જરૂર નથી હોતી, વગર પાસપોર્ટે પહોંચાતું હોય છે, પણ થોડી કસ્ટમનું એવું બધું હોય છે, એ વિધિ પતાવી અને પછી એ વિરાટનગરની અંદર પ્રવેશ કર્યો સ્વામીએ। એમાં એક શંકરલાલ ધનાવત કરીને હતા, એ જે ત્યાગવલ્લભ સ્વામીને બધા એક વખત ગયેલા ત્યારે એમને સત્સંગનો રંગ લગાડેલો, એટલે એ ધનાવતને રંગ લાગેલો કે ભાઈ આ એક સ્વામીની આપણે વ્યવસ્થા બધી કરીશું, એટલે એમના ત્યાં સ્વામીનો ઉતારો હતો। નેપાળની અંદર એક હિન્દુ રાજ્ય છે, આખા વિશ્વમાં એકમાત્ર હિન્દુ રાજ્ય આજની તારીખે, પહેલા તો હિન્દુસ્તાનનો ભાગ હતો પણ અત્યારે જુદું પડેલું હિન્દુ રાજ્ય છે, એના ઉપર શ્રી પાંચકો સરકાર લખેલું હોય અને ટિકિટ હોય જે અરે પેલી કરન્સી નોટ હોય એની ઉપર જય ગોરખનાથ જય ભવાની, ઝંડો પણ હિન્દુ ધર્મનો, રવિવાર રજા રવિવારની નહીં શનિવારની, જે મુસલમાનો શુક્રવારની રાખે આ લોકો હનુમાનજીની શનિવારની રજા રાખે, પછી એમની પત્ર મંજુષા લખેલું હોય લેટર બોક્સની અંદર, હવે બધું એકદમ સંસ્કૃત ટાઈપનું બધું, અને બીજા કોઈ ધર્મનો પ્રચાર પ્રસાર ત્યાં થઈ શકે નહીં હિન્દુ ધર્મ સિવાય, રે ખરા પણ કોઈ નવું સ્થાન બાંધી શકાય નહીં, પણ હવે કોમ્યુનિસ્ટ સરકાર આવી ગઈ છે એટલે બધી પડતી સભા શરૂ થઈ ગયેલી છે, પણ આ પ્રમાણેનું આ જે નેપાળ રાજ્ય છે હવે એની અંદર આ સ્વામીશ્રી પધારેલા છે અને પહેલવેલા સ્વામી આદિવારામાં ગયેલા। અહીં આદિવારા છેલ્લું આવ્યું, આપણે જોયું કે મહારાજના વિચરણમાં આદિવારા છેલ્લું આવે છે કારણ કે ત્યાંથી પછી બંગાળમાં ઉતારવાનું હતું, પણ એ વખતે સ્વામીશ્રી પધાર્યા ત્યારે આદિવારા સૌથી પહેલું આવેલું, એટલે પહેલી મે 1979 ના દિવસે સ્વામીશ્રી સવારે ત્યાંથી ઉપડ્યા અને વચ્ચે ધરાણ રસ્તો ધરાણથી ચતરા ગયા અને ચતરાથી પછી 9 કિલોમીટરના પહાડમાં ચડવાનું હતું અને વરાક્ષેત્ર ઉપર પહોંચવાનું હતું। મહારાજ તો પેલી બાજુથી આવેલા પણ અમે બધા વિરાટનગરથી ત્યાં આગળ પહોંચ્યા અને સ્વામીને સામાપુરની અંદર નદીની અંદર હોળીમાં જવાનું હતું, એટલે સ્વામી હોળીની અંદર થોડા વૃદ્ધો અને બાળકો હોળીમાં બેઠા અને બીજા બધા સંતો અને હરિભક્તોનો સંઘ છે એ બધો ચાલતો ચાલતો પહોંચ્યો। 11 વાગે વારાક્ષેત્રની અંદર પહોંચી ગયા, સ્વામી હોળીની અંદર આવતા હતા તો પણ 1 વાગે પહોંચ્યા, એટલો સામો પ્રવાહ જબરજસ્ત હતો। નીલકંઠ વર્ણી આ સ્થળની અંદર 3 દિવસ રહેલા હતા। હવે આનો ઇતિહાસ મેં આગળ કહેલો પણ વિશેષ ઇતિહાસ એવો છે કે હિરણાક્ષને મારીને હવે વરાહ ભગવાન ફરતા ફરતા અહીં આવેલા, તો ગુસ્સો દૂર થયેલો નહીં, હિરણાક્ષને મારેલો વરાહ ભગવાનનો પહેલો, અને અહીં આગળ પૃથ્વીની કુખમાં લાત મારી અને એમાંથી પછી નદી નીકળી જેનું નામ કોકા, અને એના જળથી ભીંજાયા એટલે કંઈક શાંત થયા અને પછી નદીને વરદાન આપ્યું કે તારા જળથી મારો અભિષેક કરશે, એની પૂજા સાર્થક થયેલી ગણાશે। એટલે સ્વામીશ્રી હવે અહીં કોકા અને કોશી નદીનો સંગમ છે,
त्यां ठाकोर जी सहित स्वामी पण नाया अने कोका नदी नु जल लईने पछी पहाड़ उपर जे मंदिर छे सरस त्यां वराह भगवान ने धरावा माटे स्वामी पहुंचा त्यां अभिषेक कर्यो बीजा आठेक मंदिरो छे त्यां दर्शन कर्या अने त्यार पछी अर्धो किलोमीटर चाली ने होड़ी उपर आव्या। हवे पाणी नो प्रवाह आ तरफ हतो एटले बहु तकलीफ पड़े एवुं नहोतुं पेला नाविको ने, एटले पछी होड़ी नी अंदर जे चाली ने संग गयेलो ने ए बधो गोठवायो एटले लगभग 50-60 जना गोठवाई गया होड़ी नी अंदर, कैपेसिटी ना करता बे गणा। अने पछी कोढ़ी तो चाली परंतु बन्यु एवुं के होड़ी काणी हती एटले अंदर थी पाणी भरावा माड्यु, एटले बिचारा पेला डब्बा लई लईने उलेचा करे पण पाणी तो भराया करे। આવી વખત સ્વામી જોયું ભાઈ આ તો તકલીફ એવી છે માટે જેને બધા તરતા આવડતું હોય એ બધા હવે આમાંથી કૂદકો મારો, એટલે જેને તરતા આવડતું હતું એ બધા સંતોએ ત્યાંથી પછી કૂદકો માર્યો અને પછી આ બધા નીકળી ગયા ત્યારે માંડ પહોંચ્યા અને પછી સ્વામી ત્યાં હોડી નાંગરેલી અને ત્યાંથી બહુ ઊંચું સીધું ચઢાણ હતું ભયંકર, હવે આપણને આમ કમકમા થઈ જાય એવું હતું પણ સ્વામી એમાંથી પાછા ઉપર ચડી ગયા, એ દ્રશ્ય પણ આપણને બરોબર વ્યવસ્થિત યાદ છે। અમુક ઘણા ભૂલાઈ ગયા છે પણ એનું તો બરોબર યાદ રહેલું છે, યોગીજી મહારાજ પણ એવું ગત રહેની અંદર આવી રીતે ચડી ગયેલા એક ટેકરા ઉપર એ પણ બરોબર યાદ આવે છે। એટલે ત્યાં પછી સ્વામી વિરાટનગરમાં બિરાજ્યા, વિરાટનગર થી પછી બીજી તારીખે નીકળ્યા અને શંકરબાબુના એક કારખાનામાં ફેક્ટરી પગલું કરી પગલા પછી સ્વામી શ્રી જનકપુર ધામમાં આવ્યા। હવે જનકપુર છે, હવે તમે જુઓ કે અહીંયા આગળ એવું છે કે આ નેપાળની ભૂમિની અંદર લોકો એમ કે છે કે સીતાનો જન્મ પણ અહીં થયેલો, લુંબિની વનની અંદર ભગવાન બુદ્ધનો જન્મ પણ એક ઝાડ નીચે અહીં થયેલો, એવી રીતની આ પવિત્ર ભૂમિ કહેવાય છે। અને એ પછી એની એક ધર્મશાળામાં સ્વામી પોતે ઉતરેલા અને અહીંયા આગળ પેગોડા સ્ટાઇલનું એક મંદિર છે ત્યાં બધા એના કમિશનર હિન્દી ભજનો એ લોકોએ પણ સંભળાવ્યા અને પછી ત્રીજી તારીખે સવારે સ્વામી ઉઠીને પછી ઉપડ્યા। હવે અમારે પહોંચવાનું હતું ઠેઠ ખટમંડુ સવારના પહોરથી, સવારે બધા સંતો 5-6 વાગે બધું તૈયાર થઈ ગયું અને પછી 175 કિલોમીટર ઉપર ગયા મકવાનપુર ઉપર પહોંચ્યા ત્યારે સ્વામી મણિભાઈ મહેતા કલકત્તા વાળા એની મોટરમાં બેઠેલા, એ મોટર બગડી પછી એની બીજી મોટર જોડી એ બગડી ત્રીજી જોડી ત્રણનું લંગર ઊભું કર્યું અમે તો, અને એમ કરતા કરતા ત્યાં મકવાનપુરમાં સ્વામી એક વાચનાલયની અંદર ઠાકોરજીનો થાળ ધરાયો અને ત્યાં તો પછી હિમાલયની ઠંડી શરૂ થઈ ગઈ અને રસ્તા જોવા તો ખુશ થઈ જાય એવા રસ્તા હિમાલયના, અને ત્યાંથી 150 માઇલનું ઘાટનું ચઢાણ હતું આમામામામ ઉપર ચડવાનું અને એની બહુ સુંદર પર્વતમાળા અને બધું બધા જોવામાં ખુશ થઈ ગયા। સ્વામી કે બધા કાર્યને જુઓ છે પણ કોઈ કારણનું જોતું નથી, તરત બધા ધ્યાનમાં આવી ગયા કે આપણે જોવાનું સ્વામીનું છે, પરંતુ આવો શોખ બધાને જોવાનો એ વખત પણ બધો ઘણો થઈ ગયેલો એટલે એ બધું જોયું અને ત્યાર પછી ત્યાં વચ્ચે દામન ઉપર એવરેસ્ટ દેખાય છે, એવરેસ્ટ નું શિખર બરોબર દેખાય છે, ત્યાં પણ બધા સંતો ઉભા રહીને એવરેસ્ટ નું બધું પણ જોયું અને ત્યાંથી પછી આ સ્વામી શ્રી ખટમંડુ એ આવી ગયા લગભગ રાતના 12-12 વાગે આવેલા અને ત્યાં એક ગૌશાળામાં ઉતારો કર્યો, ગૌશાળા એટલે યાર સમજવાનું ધર્મશાળો ત્યાં લોકો ગૌશાળા બોલે છે, એટલે ત્યાં ઉતારો થયો અને બીજે દિવસ સવારે તો વાંદરા એવા ચોંટ્યા કે ઉપર જે અમારો બધો હતો ને જે ખાવાનું બધું બસ ઉપર વાંદરાઓએ શાંતિથી ખોલીને બધું જ જે હતું એ લોકોએ પૂરું કર્યું, એટલે આવી પ્રકારનો અનુભવ ત્યાં ખટમંડુમાં પણ થયેલો। ત્યાં પછી સ્વામી પશુપતિનાથના દર્શને પધાર્યા। હવે અહીંયા આગળ પણ તમે જુઓ કે પશુપતિનાથમાં તો બધા દક્ષિણના બ્રાહ્મણો પૂજા કરે છે એ તો બધું બરોબર છે, પરંતુ એની બાજુ એટલે શૃંગેરી મઠના બધા બ્રાહ્મણો પૂજા કરે છે, બાજુમાં ભવાનીનું મંદિર છે ત્યાં બધી હિંસા બહુ થાય, દશેરાના દિવસે હમણાં આવશે દશેરા આ થોડા દિવસ પછી 144 બકરા 144 પાડા 144 કુકડા એક ધારે વધારે અને પાછા રોજ માર્યા તો જુદા, પણ સ્વામી શ્રી ત્યાં તો ગયા નહીં દર્શને કારણ કે આપણે કહ્યું છે કે એવામાં તો જવું નહીં, પણ પશુપતિનાથના દર્શન બરોબર કર્યા અને પેગોડા સ્ટાઇલનું 2 માળનું મંદિર છે એમાં 3.5 ફૂટનું તો પેલું લિંગ છે, એની ચારે બાજુ બધા 4 તીર્થો એજ કોતરેલા છે અને બદ્રીનાથ રામેશ્વર જગન્નાથ અને દ્વારિકાના પ્રતીકો છે, મહારાજે ત્યાં 1600 વિચાર વિધિથી અભિષેક કર્યો, ઠાકોરજીને સ્નાન પણ કરાયું અને ત્યાં નીચે બાગમતી નદી છે નીચે ત્યાં સ્વામી પછી પહોંચીને ત્યાં ઠાકોરજીને સ્નાન કરાયું, બુઢા નીલકંઠના દર્શન કરાવ્યા, અહીંયા આગળ લિચ્છવી વંશના રાજાઓ ખટમંડુની અંદર રાજ્ય કરતા હતા, પછી મલ્લવંશના રાજા થયા એમણે 400 વર્ષ પહેલા કાષ્ટ મંડપ બાંધેલો, એ કાષ્ટ મંડપ ઉપરથી આ ગામનું નામ શું પડ્યું કાષ્ટમંડુ, કાષ્ટમંડપ પછી કાષ્ટમંડુ ખટમંડુ એવું થઈ ગયું અને મલ્લવંશ પછી શાહ વંશી પૃથ્વીનારાયણ શાહની મેં હમણાં વાત કરી એ આવેલા,
એટલે આ પ્રમાણે એ બધો સરસ મહેલ છે ત્યાં મહેલમાં પધાર્યા. જ્યાં મહારાજ પધારેલા એનો એ મહેલ હજી એમનો એમ જ છે. જ્યાં પેલા રાજાનું દર્દ મટાડેલું એ રાજાનો ફોટો પણ ત્યાં આગળ છે. એટલે એ બધું ત્યાં કરીને પછી બીજે દિવસ સવારે ત્યાંથી સ્વામી નીકળ્યા પોખરા જવા માટે. અને એ વખતે સ્વામી દમોલીની અંદર વ્યાસ ગુફામાં દર્શન કરી અને પછી પોખરાની અંદર પહોંચે છે. અને પોખરાની અંદર મોદી ગંગા થઈને મહારાજ પધારેલા. હવે અહીં આગળ એ વખતે તો વિદ્વાન બ્રાહ્મણો બધા વસતા હતા. હવે બન્યું એવું કે કયા શિવાલયમાં મહારાજ ઉતરેલા એ પ્રશ્ન હતો. એટલે આ લીલા ભગત ને એક એમનો એક રેગમી નામનો બાબુભાઈ રેગમી એ નામનો એક મિત્ર મળી ગયો અને એને કહ્યું કે હું તમને બતાવું કે કઈ જગ્યાએ મહારાજ ઉતરેલા છે. એટલે એ કઈક બીજું એક શિવાલય હતું ત્યાં આગળ લઈ ગયા. હવે ત્યાં આગળ છે ને એક ચિંતામણી સુવેદી નામના એક બ્રાહ્મણ મળી ગયા અને એમણે એ સમયની અંદર બધી વાત કરી કે અમારા વડવાઓ વાત કરતા હતા કે 200 વર્ષ પૂર્વે એક 12-13 વર્ષની ઉંમરના બાળ બ્રહ્મચારી આવેલા અહીં યજ્ઞશાળા હતી ને ઉતરેલા. એમણે જમવાનું માગ્યું પણ કોઈએ દીધું નહીં. પછી એમણે દ્રષ્ટિ કરી લે જમીનમાંથી નારંગીનું એક વૃક્ષ ફળ જામ્યો અને પછી એ પાછું વૃક્ષ સમાઈ ગયું. અમારા જે વડવા હતા એમણે આ બધું જોયું અને એમનાથી બહુ પ્રભાવિત થઈ ગયા. પછી બાળ બ્રહ્મચારી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી રોજ દર્શને આવતા હતા, સેતી ગંગામાં નહાતા હતા. એટલે એ બધું એમને ખબર. એટલે સ્વામીને નક્કી થઈ ગયું કે આ જે શિવાલય છે એ જ શિવાલયમાં મહારાજ રહેલા. એટલે સ્વામીએ લીલા ભગત ને કહ્યું કે ઓટો બનાવી દેજો, આપણે ચરણામી પધરાવી દઈશું. હવે સામે મુક્તનાથનું દેખાય 128 કિલોમીટર. એટલે સ્વામી કે આપણે ત્યાં તો જવાનું નથી. ત્યાંથી સ્વામી દંડવટ કરી દીધા મુક્તનાથને અમે બધાએ. એટલે યાત્રા એ રીતે પૂરી થઈ ગઈ બધી. અને ત્યાર પછી સ્વામીશ્રી ત્યાંથી નીકળ્યા અને નેપાળની ભૂમિની અંદર મહારાજ સ્વામી હવે આગળ ચાલતા ચાલતા હવે ત્યાં જ પોખરાની અંદર એક ફેવા લેક છે ત્યાં પહોંચ્યા. પોખરામાં ફેવા લેક, એની સામે કાંચનજંગા પર્વત છે, આ બાજુ અન્નપૂર્ણા છે, એક બાજુ મચ્છપુછારી છે, એ બધા પર્વતો. સવારે જયારે ઉઠીએ ત્યારે એ જે કંચનજંગા ફેવા લેક ની અંદર એનું પ્રતિબિંબ આખું લેક સોનાનું હોય, આમ ઝળમળતું સોનાથી એવું લાગે. અને આજુબાજુ બધા પરદેશ થી આવેલા લોકો ચરસ પીન પડ્યા હોય એ પણ બધું સ્વામીએ જોયું. લીલા ભગત ની એક હોટલ હતી, એ કોઈ એક ભાડુઆતે લીધી ને ખાલી નહોતો કરતો. સ્વામી જે દિવસ પ્રવેશ કર્યો એ દિવસે ખાલી કરી દીધી એટલે એનો ઉત્સાહ ડબલ થઈ ગયો. એટલે ત્યાં પણ એને આનંદ ઘણો બધો આવ્યો. અને આવા બધા ધવલગીરી પણ દેખાય, શું કહેવાય જે કાળો ગીરી, એ બધાના દર્શન થાય છે. એટલે આવી આ મહા પવિત્ર ભૂમિ છે એનો પણ અમને એ વખતે ત્યાં આગળ ખ્યાલ આવ્યો. હવે ત્યાંથી સ્વામીશ્રી હવે નીકળ્યા સવારે અરુણોદયની અંદર. આ બધા અન્નપૂર્ણા શિખરના પણ દર્શન કર્યા. એટલે એ બધા ગિરીશ્રૃંગોના દર્શન બધાએ કર્યા. વચ્ચે કૃષ્ણ ગંડકી નદી આવતી હતી પોખરા જતા. ત્યાં સ્વામીએ કહ્યું કે આપણે ઠેઠ પુલહાશ્રમ તો જવાનું, ત્યાં ઠાકોરજી નવડાવી દો અને બધાને માથા પર પાણી છાંડી દીધું. અને પછી સ્વામી પોખરાથી 150 કિલોમીટર બુટવલ શહેરની અંદર પહોંચ્યા. હવે બુટવલ આપણા સંપ્રદાયમાં બુટવલ નગર કહે છે. અને 500 વર્ષ પહેલા મણિમુકુંદ નામે સમર્થ રાજવી થયો અને 4 કુંવરોને સામ્રાજ્યના 4 ભાગ કરીને વહેંચી દીધું હતું. અને એ સમયમાં અહીં પાલ્યા નામની રાજધાની હતી અને એ રાજાઓ શિયાળામાં અહીં બુટવલમાં આરામ માટે આવતા. એમનો એ મહેલ હતો અને એ સેનવંશી રાજાઓમાં જે મહાદત્ત સેન રાજા મહારાજને મળેલો, જેની વાત મેં આગળ કરી દીધેલી. અત્યારે તો એ બધું પડી ગયો. એક દિવાલ છે એ જૂના મહેલની, જ્યાં મહારાજ પધારેલા એક દિવાલ છે. ત્યાં સ્વામીએ દર્શન કર્યા, ત્યાં બપોરા કર્યા અને ત્યાં જમ્યા સ્વામી અને પછી ત્યાંથી આ નીકળેલા હતા. એટલે આ પ્રમાણેનું આ ખ્યાલ આવ્યો. ફજોલી એક સ્થામ છે અને આ બુટવલ બે એક જ છે. એટલે ત્યાં દર્શન કરી અને પછી સ્વામી આગળ નીકળી અને પછી ગોરખપુર તરફ પહોંચેલા. એટલે કહેવાનો મતલબ એ છે કે આ દક્ષિણ અરે નેપાળની અંદર એ યાત્રા પણ બહુ જ એક યાદગાર યાત્રા એ સમયની અંદર થયેલી પ્રમુખ સ્વામી મહારાજની સાથે, કે અદભુત યાત્રા કે જ્યાં મહારાજ આટલું બધું વિચરેલા એ ભૂમિ ઉપર સ્વામીએ પણ લગભગ 1 અઠવાડિયું ત્યાં આગળ પસાર કર્યું અને ત્યાં બધાને ખૂબ સુખ આપ્યું. આપણું નાનું મંડળ પણ થયું, કારણ કે ખટમુંડની એક જયંતિભાઈ તુરખિયા એ રહેતા હતા, એના ત્યાં સ્વામી ઉતરેલા. અને આપણા સંતો પણ નેપાળની અંદર કલકત્તાથી કોઈ વખતે એ જાય છે અને ત્યાં સત્સંગનું પોષણ કરે છે. હવે એ મહારાજની વાત આપણે આગળ જોઈએ કે શ્રીજી મહારાજ નેપાળથી હવે પૂર્વ બંગાળની અંદર પ્રવેશ કરે છે. હવે મહારાજ પૂર્વ બંગાળની અંદર ઉતરેલા છે. હવે એ વખતે પૂર્વ બંગાળની અંદર શિરપુરની અંદર સિદ્ધ વલ્લભ નામે એક રાજા એ વખત રાજ્ય કરતો હતો. હવે એના ત્યાં હંમેશા સંન્યાસીઓના અડ્ડાઓ રહ્યા કરતા.
भाव पूर्वक ए बधानी सेवा करतो, बंगाल मां सन्यासीओना झूंडना झूंड बधा फरता, चौमासु शुरू थाय एटले त्यांथी निकली जाता, कारण के त्यां तो एटलो बधो वरसाद पड़े बंगाल नी अंदर के लाखो माणसो मरी जाय छे। आजनी तारीखे पण चौमासानी अंदर ए पद्मा नदी कहेता गंगा नदी एनो एटलो बधो प्रवाह होय छे ने दरियो ने बधुं भेगुं थाय छे अने एने लईने घणी जानहानी ने बधुं થતું હોય છે। એટલે એ દૃષ્ટિથી અહીંયા આગળ આ બધા સંન્યાસીઓ ત્યાંથી નીકળી જાય, પણ એવા ભયંકર સંન્યાસીઓ બધી લૂંટ ચલાવતા હોય, મારામારી તોફાન આ બધું કરતા હોય, હવે એ વાત બધી જાણીતી છે। તો સિદ્ધ વલ્લભ રાજા એ વખતે ત્યાં રાજ્ય કરતો હતો, એનો હિસ્ટ્રી પણ થોડો હર્ષદભાઈ એ લખેલો છે મળેલો, અને તંત્ર વિદ્યા વાળા ત્યાં બહુ રહેતા, મંત્ર વિદ્યા વાળા બહુ રહેતા, શુદ્ર દેવ દેવતાઓની ઉપાસના વાળા એ વખતે ત્યાં બધા ઘણા બધા રહેતા, અને બાવાઓની જો હુકમી બધી ઘણી હતી, નાગા બાવાઓની વણઝાર ઠેઠ, જેને કહીએ તિબેટ ને કાબુલ ને ચીન થી બધી શરૂ થતી અને ઠેઠ આ બાજુ ક્યાંની ક્યાં બધી ફેલાતી, અને આવા બધા લોકો એની આગતા સ્વાગતા કરતા, બધા બધા જે અંધશ્રદ્ધા વાળા હોય, ધર્મ ભીરુ હોય, એ બધાને આ બધા બાવાઓ દુઃખ આપતા હતા। અને પછી આ રાજ્યની અંદર હવે નીલકંઠ વર્ણી આવી ગયા છે। નીલકંઠ વર્ણી ને જયારે દર્શન રાજાએ કર્યા ત્યારે રાજાનું ચિત્ત છે એની બહુ જ એની અંદર ખેંચાયું। એને જોયું કે મેં અત્યાર સુધી ઘણા બાવાઓ જોયા, ઘણાની મેં સેવા કરી, પણ મારા અંતરની અંદર હજી સુધી કોઈ દિવસ શાંતિ થતી નહોતી, કેટલા બધાને મેં સેવા કરી, પરંતુ નીલકંઠના દર્શનથી આ મારી વૃત્તિઓ છે એ શાંત થઈ ગઈ। એટલે આવા જેને મુમુક્ષુ હોય છે એની વાત બહુ જુદી હોય છે, જ્યાં સુધી આવું સાચી વસ્તુ પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી પછી તો જે ભેદ હોય ભગવાન માની અને બધા પૂજા કરતા હોય, પણ જયારે આવા સાચા સંત આવે ત્યારે દરેકને કઈ ખ્યાલ પડે કે સાચા શું અને ખોટા શું, બાકી એ સિવાય તો બધું ગોળખોળ એક જ ચાલતું હોય। આપણા વર્મા સાહેબ જે અત્યારે વિજિલન્સ કમિશનર છે, પેલા હોમ સેક્રેટરી હતા, ચીફ સેક્રેટરી, એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ગુજરાત રાજ્યના, હવે એને જયારે પ્રમુખ સ્વામીનો યોગ થયો અને જયારે પ્રમુખ સ્વામીની એમના ઘરમાં પધરામણી થઈ ત્યારે એમણે એક વાક્યમાં ઘણું કહ્યું કે સ્વામી અત્યાર સુધી આ ઘરમાં બાવાઓ ઘણા આવ્યા, સાધુ તો તમે પહેલા જ આવ્યા। એટલે એને એ ખ્યાલ આવ્યો કે આ વાત કંઈક જુદી જ છે। એટલે આવી પ્રકારે આવા સંતના દર્શનથી આ દરેકને શાંતિ થતી હોય છે, કંઈક મહિમા સમજાતો હોય છે, નહીં તો ખબર જ ના પડે કે સાચું શું ને ખોટું શું। પણ જયારે સાચા સંત આવે ત્યારે ખોટાનો ખ્યાલ આવે। યોગી બાપા એક વાત કરતા કે એક વખત એક રાજા હતો, એને એવી ઈચ્છા થઈ કે મારા રાજ્યની અંદર મારે હંસ પાડવા છે, એટલે એને દિવાનજીને કહ્યું કે તમે હંસ લઈ આવો। દિવાન કે મારા ક્યાં માનસ સરોવરમાં ચક્કર ખાવું એ વખતે, અને એ તો માનસ સરોવરમાં હંસો હોય, લાવવા કઈ રીતે? એટલે એ તો કઈ ધોળકાજીને કાગડા લઈ આવ્યો બે, અને કાગડા લાવી અને રાજાને કહ્યું કે હંસ આવી ગયા, સોનાનું પાંજરું કરીને કાગડાના અંદર પૂર્યા। એટલે એ રાજા કહેલા કાળા ક્યાંથી લઈ આવ્યો, હંસ તો કહે છે સફેદ છે, એવું સાંભળેલું છે કે તમારી વાત તદ્દન સત્ય છે કે સતયુગની અંદર બધા હંસ છે ને સફેદ રહેતા હતા। પછી જયારે આ જે કે છે ને ત્રેતા આવ્યો ને એટલે લીલા થઈ ગયા, દ્વાપરમાં પીળા થઈ ગયા, અને આ જે કળિયુગમાં કાળા થઈ ગયા, બાકી છે તો હંસ જ। રાજાને કઈ બહુ ગમ ગતા ગમ નહીં કે આપણે કઈ બરોબર છે, હંસ પડાઈ ગયા એવું સમજીને ખુશ રહ્યો। હવે થોડા હવે હંસ તો હવે આ કાગડાઓ તો પૂરી શાક ને બહુ ટેસ્ટથી જમીન લહેર કરે, હવે એક વખતે સાચા હંસ કે માનવ સરોવરના ફરતા ફરતા ત્યાં રાતવાસો કરવા માટે આવ્યા અને ત્યાં ઉતર્યા, અને એ વખતે માળી જોઈ ગયો કે આ કોઈ છે કોઈ જબરજસ્ત પંખીઓ, એ કે તમે કોણ, કે અમે હંસ છીએ, કે હંસ તો અમારા જો ને સોનાના પાંજરામાં લહેર કરે છે, પેલા માનસ સરોવરના હંસ એમને કોઈ આ ખોટા હોય, એ કે જે હોય પણ અમે હંસ છીએ। તરત એનું ખંડન કરવા ના પડી મંડી પડ્યા, જો આ સંતોનું લક્ષણ એ હોય, એ જે હોય, આપણે બીજા કોઈ સંતોનું ખંડન સાચો સંત કરે નહીં, સાચું બતાવી દે કે સાચું શું ને ખોટું શું, પણ કોઈનું ખંડન તો કરવાની જરૂર નહીં, એટલે કે જે હોય પણ અમે સમજતો અમે છીએ। એટલે પેલો માળી છે ને રાજાને પાસે જઈ આવ્યો કે રાજા સાહેબ સાચા હંસ આવ્યા છે એવું લાગે છે। રાજા તરત જ આવ્યો અને જોયું કે આ તો કઈ સરસ પંખીઓ છે, કે તમે કોણ, કે અમે હંસ, પેલા કાગડા કે અમે હંસ છીએ, કે ભાઈ હવે એની પરીક્ષા કઈ હોય, કે પરીક્ષા એટલી હોય કે પાણી અને દૂધ ભેગું કરેલું હોય તો અમે એમાં ચાંચ બોળીએ એટલે પાણી દૂધ ફોદા થઈને જુદું પડી જાય, પાણી જુદું પડી જાય, કેમ? એટલે કાગડા કે અમે કરી નાખીએ, અમને થોડી વાર છૂટા મૂકો, એટલે તો આંબલીની અંદર જઈને ચાંચ આમ કરવા માંડ્યા કે કદાચ પેલું દૂધ અંબાય ને કઈ છૂટું પડે, પણ એમ તો થતું હશે, એટલે એમણે કર્યું પણ થયું એટલે દૂધ ઢોળી નાખ્યું અને ફરી બીજું દૂધ લાવ્યા, અને હંસે જ્યાં ચાંચ બોળી બે વસ્તુ જુદી પડી ગયા, દૂધના ફોદા થઈ ગયા, કે આ તો સાચું, કે ભાઈ બીજી કોઈ પરીક્ષા, કે અમે મોતીનો ચારો કરીએ, કાગડા કે અમે કરીએ,
કાગડા ના મોતી થોડો કાગડો ખાય બિચારો તો કઈ અડ્યો નહીં, જેને થયું નહીં એવું કઈ, પણ હંસ તો મોતી ચપ ચપ કરતા જમી ગયા. રાજાના ડોકમાંથી એને હાર ફેંકેલો એમાંથી, એટલે એને થયું કે આ સાચા હંસ આ છે, આ ખોટા આપણે એની અત્યારે સુધી કર્યું. એટલે રાજા તો પડો ખરું કે એને બળાકે દો આ બધા કાગડાને. ત્યારે પેલા હંસ કે જો ભાઈ અમારા આવવાથી એને દુઃખ થાય બરોબર નહીં, તમે એને ઉડાડી મૂકો અથવા ગમે તે કરો, અમારે તો રહેવાવું નથી, અમે તો જતા રહીશું આગળ, પણ અમારાથી એને દુઃખ થવું જોઈએ નહીં. ત્યારે પેલા એને સાચી પ્રતીતિ થઈ કે જો આ બીજાનું અહિત થાય એવું પણ સંકલ્પ કરતા નથી, એટલે સાચા આ હંસ આ છે. એવી રીતે એને ક્યારે ખબર પડી કે આ સાચા, કે જયારે અરે પેલા ખોટા છે, જયારે સાચા આવ્યા ત્યારે. તો સિદ્ધ વલ્લભ રાજા પાસે તો આવા કેટલાય બધા બાવાઓ ઝૂંડના ઝૂંડ ફરતા, હવે એને ખબર જ નહોતી કે સાચા સંત કોને કહેવાય. પણ જયારે આ નીલકંઠ વર્ણીના દર્શન થયા, એ તો જોકે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ, પણ અત્યારે સાધુ વેશે આવેલા એટલે એને એ પ્રતીતિ થઈ ગઈ કે આ કોઈક જાત જુદી છે. અને પછી તો એમનું ખૂબ સન્માન કરવા માંડ્યો, એમનો સત્સંગ કરવા માંડ્યો. અને પછી પેલા જે વિરોધી બાવાઓ પોતાનો ભાવ ભાવ ભાગ કેવી રીતે ભજવે છે નીલકંઠને દુઃખી કરવા માટે, એ કથા હવે આપણે આગળ પછી લઈશું. સહજાન સ્વામી મહારાજની.